Good evening, friends. Rising with Forum, inspiration, innovation, information, motivation, and navigation. So today's our topic is how to make a great success career. So parents have some difficulties for their students, for their child. After 10th, what they should do and in which stream they should go. So depending upon their kid ability, so they should understand what stream they should select or what else they can do upon their capability. So let's listen to this session with Rasesh Rambhia. So please welcome Rasesh Rambhia and take the mic. Friends, welcome you all. I don't know how many people are there at present live, but maybe in the later stages you are going to listen to this video in a very lucid manner with a lot of concentration, because whatever I'm going to speak for next 1 hour is going to give you something what you can read for 10,000 pages on internet, maybe in books, because in my last 25 years of careers spanning from my education થી કરીને મારા વર્કિંગ કરિયરમાં અને મારા ઘણા બધા વર્ષોના ટીચિંગ કરિયરમાં હું એટલા બધા સ્ટુડન્ટોની સામે આવ્યો છું. એ લોકોને મેં જોયા છે, નજીકથી જોયા છે, એમને મેં ગ્રેડિંગ કર્યા છે, એ લોકોને મેં ઘણા માર્ક્સ કાપ્યા છે, એ લોકોને ઘણા માર્ક્સ વધારાના આપ્યા છે, અને શું શું નથી કર્યું. આ બધામાં મેં એ વિદ્યાર્થીઓની અંદરની જે ક્વોલિટીઓ જોઈ છે આટલા બધા વર્ષોના મારા ટીચિંગ કરિયરમાં. લાસ્ટ ઘણા બધા વર્ષોથી હું એમબીએમાં ભણાવતો હતો, એમબીના ઘણા બધા કોર્સિસ લાઈક માર્કેટિંગ, ઇન્ટરનેશનલ માર્કેટિંગ, ઓપરેશન્સ મેનેજમેન્ટ, સર્વિસ સેક્ટર મેનેજમેન્ટ, બ્રાન્ડિંગ, કોર્પોરેટ ફિનાન્સ, એટલે આવા 9 સબ્જેક્ટ હું નોર્મલી એમબીએની અંદર ભણાવું છું ઘણી બધી કોલેજોમાં, અને ઇન્ટરનેશનલી બી મારી યુનિવર્સિટીના બધા કેમ્પસીસમાં પણ હું જતો હતો. અને મારા આ પહેલાંના કરિયરમાં હું થોડુંક એન્જિનિયરિંગ પછી મેં સોફ્ટવેર એન્જિનિયરિંગ બી બે ઘણા કોલેજમાં ભણાવ્યું છે, એટલે મેં ત્યારે એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સની બી ક્વોલિટીઓ જોઈ છે. અને જે નાના નાના છોકરાઓ જે આપણી પાસે આવતા હોય કરિયર ગાઈડન્સ માટે, પેરેન્ટ્સ કંઈક ને કંઈક ક્વેશ્ચન લઈને આવે, તો એ બધામાંથી, અને પછી જ્યારે આટલા બધા વર્ષોથી કોર્પોરેટમાં વર્ક કરીએ છીએ, આપણી કંપનીઓ સાથે વર્ક કરીએ, તો એ બધા વ્યક્તિઓને જ્યારે મળીએ અને એમના જ્યારે બેકગ્રાઉન્ડ જોઈએ ત્યારે ખબર પડે છે કે ધેર આર સમ ક્વોલિટીઝ વિચ આર કોમન અને વિચ આર લાઈક ટુ બી હાઇલાઇટેડ. અને ઘણી બધી ક્વોલિટીઝ એવી છે કે જે કદાચ આપણને ખબર નથી હોતી, પણ આપણે એના વિશે પોતાની ધારણાઓ બાંધી લઈએ છીએ. તો આજના સેશનમાં હું એક બહુ સરસ વસ્તુ સાથે હું શરૂઆત કરવાની કોશિશ કરીશ કે આલ્બર્ટ આઇન્સ્ટાઈને આપણને એક બહુ સરસ એજ્યુકેશન ઉપર કોટ આપેલો. મને લાગે છે આ કોટથી શરૂઆત કરવી એ આ એજ્યુકેશન માટે એમ કે ને કે એમનો આશીર્વાદ લેવા જેવો છે. એજ્યુકેશન ઇઝ વોટ રિમેન્સ આફ્ટર વન ફરગેટ્સ વોટ વન હેઝ લર્ન્ડ ઇન ધ સ્કૂલ. તમે જે સ્કૂલમાં જે ભણી લીધું અને પછી ભૂલી જાઓ, તેમ છતાં પણ તમારા પાસે ઘણી બધી વસ્તુઓ જે રહી જાય છે એને એજ્યુકેશન કહેવામાં આવે છે. એટલે એજ્યુકેશનનો જે ટ્રુ મીન છે, કદાચ મને લાગે છે કે આપણે 16 વર્ષ ભણીએ છીએ ત્યાં સુધી આપણને ખબર નથી પડતો, પણ જ્યારે આપણે કરિયરમાં આવીએ છીએ અને ત્યારે આપણને ખબર પડે છે કે એજ્યુકેશનનો મિનિંગ શું છે. તો આજે હું એજ્યુકેશનના જે પહેલા મારો જે પાર્ટ છે એનો જે 4 પોઈન્ટ છે એનો કોમ્બિનેશનમાં લઈશ. એમાં હું પહેલો પોઈન્ટ લઈશ કે વિદ્યાર્થી હોય છે ને એની પાસે ઘણી બધી ક્વોલિટીઓ હોય છે. એ જ્યારે જન્મે ત્યારથી એ ટોડલર બને, પછી કિન્ડરગાર્ડનમાં જાય, 1-4 ધોરણનું જે પ્રાઇમરી એજ્યુકેશન છે એમાં જાય, અને 5-9 જે સેકન્ડરી એજ્યુકેશન છે એમાં જાય, પછી SSCમાં આવે, પછી 11th અને 12th કરે, પછી એ 3 વર્ષનું ગ્રેજ્યુએશન અથવા 4 વર્ષના ગ્રેજ્યુએશન પ્રોગ્રામમાં જાય, અને ધેર આર સમ પ્રોગ્રામ્સ વિચ આર ઓફ 5 યર્સ, 5 વર્ષ સુધીનો એ ગ્રેજ્યુએશનનો પ્રોગ્રામ કરે. પછી બહુ ઓછા લોકો છે જે માસ્ટર્સ ડિગ્રી સુધી જાય છે અને ઘણા લોકો PhD સુધી જાય છે. તો આ રીતે એક એજ્યુકેશનની આખી સિસ્ટમ છે. તો આ સિસ્ટમમાં કોણ ક્યાં આગળ અટકી જાય છે, શા માટે અટકી જાય છે, તો એક વિદ્યાર્થીની પોતાની એક લિમિટેશન્સ છે. હા, મને લાગે છે ના, વિદ્યાર્થી પાસે લિમિટેશન નથી, પણ જે સરાઉન્ડિંગની જે લિમિટેશન્સ છે, ઘરનું વાતાવરણ છે, ઘરની અંદરના મા બાપનું જે એજ્યુકેશનનું લેવલ છે, અને એ બધા લેવલોમાંથી પણ એના વિદ્યાર્થીને
યા એના સંતાનને કઈ રીતે ગાઈડ કરે છે, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે હું અહીંયા કહીશ કે આપણા વિદ્યાર્થીઓ પાસે જે વ્યક્તિ જન્મે છે ને એ કઈ ક્વોલિટી લઈને જન્મતો નથી, તો સરાઉન્ડિંગમાંથી જ બધું શીખે છે. જ્યારે કોઈ પણ વસ્તુ સરાઉન્ડિંગમાંથી શીખે ને ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે સરાઉન્ડિંગ છે ને આપણને ઘણું બધું શીખવાડે છે. એ ઘરનું હોય, બહારનું હોય કે દુનિયાનું હોય, એ સરાઉન્ડિંગ છે ને એ આપણને આપણા ઘડતરનો એ સૌથી મોટો પાર્ટ બને છે. હવે તમારે જોવાનું છે કે તમારા આજુબાજુનું જે સરાઉન્ડિંગ છે એ એની અસર તમારા સંતાન ઉપર કે એક વિદ્યાર્થી ઉપર કઈ રીતે થઈ રહી છે. સેકન્ડ પોઈન્ટ છે કે એક વિદ્યાર્થી જ્યારે કાંઈ પણ સરાઉન્ડિંગમાંથી શીખે છે ને તો એને ખબર નથી કે આ સારું છે કે ખરાબ છે, એને તો બધું સારું જ લાગે છે. આપણને એમાંથી સારું ખરાબ અથવા અત્યારે તારા માટે નથી એ બધી વસ્તુઓની સમજ તમારે એને સમય જતાં આપવી જ રહી, તમારે સ્ટ્રીક રહેવું જ રહ્યું. કારણ કે અત્યારનો જમાનો છે ને બહુ અલગ છે, અત્યારે નોલેજ એટલું બધું ઇઝીલી અવેલેબલ છે કે એક વિદ્યાર્થી છે એ 3 વર્ષનો થાય છે અને એક જ્યારે કે એ હજી કિન્ડરગાર્ડન જતો નથી ત્યાં સુધી એને આખું મોબાઈલ વાપરતા આવડે છે, એને ગેમ્સ શોધતા આવડે છે, એને શું કરવું ન જોઈએ શું કરવું જોઈએ ને એની કદાચ મોબાઈલ વિશેની એની નોલેજ બહુ વધારે થઈ ગઈ છે. એટલે એને ખણખોત કરતા બહુ સારું આવડે છે. આપણને આ વ્યક્તિની જે ખણખોત કરવાની જે રીત છે ને એને તમારે બીજા ઘણા બધા જગ્યાએ તમને એને ડાયવર્ટ કરવી પડશે. તમારે એને ઘરની અંદર રમતા, ઘરની બહાર રમતા, એને નવી નવી વસ્તુઓ શીખવાડવા માટે જે આપણી જૂની જે આદતો છે ને આ બધી વસ્તુમાં હું તમને કહીશ, દુનિયાની એક ગ્રેટ એજ્યુકેશન સિસ્ટમ છે એને દુનિયા ફોલો કરવાની કોશિશ કરે છે પણ કદાચ નથી કરી શકતી, એ છે ફિનલેન્ડની ફિનિશ એજ્યુકેશન સિસ્ટમ. આપણે તમે બધા લોકોએ ફિનલેન્ડની એક જે ફિનિશ એજ્યુકેશન સિસ્ટમ છે એના ઉપર ઘણું બધું વાંચ્યું છે. આખી દુનિયાને ફોલો કરવાની કોશિશ કરે છે પણ એ લોકોની જે સિસ્ટમ છે એને ફોલો કરવી થોડીક અઘરી છે. કારણ કે એ કહે છે કે જ્યારે તમારું એક સંતાન 6 વર્ષનું થાય ત્યાં સુધી એને કાંઈ જ શીખવાડવાનું, એને ફક્ત રમવા જ દેવાનું અને એને ફક્ત એક એવી બેસિક ચીજો શીખવાડવી જોઈએ કે જે કદાચ એ મોટો થાય ત્યારે એને કામ આવશે નહીં આવે અલગ વાત છે, પણ એ તમારી લાઈફનો એક પાર્ટ છે તો એને શીખવાડો. આ જે થોડી વાતો છે એને હું અહીંયા એલોબરેટ કરવા માટે ટાઈમ નથી, પણ હું તમને જરૂર કહીશ એક સારા પેરેન્ટ તરીકે તમે ગૂગલમાં જાઓ અને ફિનલેન્ડની જે ફિનિશ એજ્યુકેશન સિસ્ટમ છે જે બેસિકથી કરીને એડવાન્સ સુધી જાય છે એને બહુ બધું સ્ટડી કરો. એમાંથી છે ને તમને ઘણી બધી વસ્તુ શીખવા મળશે અને તમે એને તમારી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરશો તો તમને બહુ ફાયદો થશે. એટલે તમારા સંતાન માટે એક જ વસ્તુ બહુ કામની છે, એ છે એને એના લિમિટેશન્સને સમજાવવો, એને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એને પહેલા દિવસથી હા અને ના ને કન્ટિન્યુઅસ એની સામે રાખો. કારણ કે જ્યાં સુધી હા અને ના સમજશે નહીં એને લાગશે કે બધું બરાબર છે, કરતો જશે અને પછી એટલો પોતાની લાઈફની અંદર ગૂંચવાડો ઊભો કરશે ને જ્યારે એને ડિસિઝન લેવાનો આવશે ને ત્યારે એ બહુ ડિફિકલ્ટ હશે. તમે એની લાઈફની અંદરના જેટલા નેગેટિવ પાર્ટ છે, નોન નેસેસરી પાર્ટ છે એને તમે માઇનસ કરતા જાઓ અને એને જે નેસેસરી છે એમાંથી જે લર્ન કરી શકે છે ફક્ત એટલી જ વસ્તુઓ પર એને ભાર આપતા જાઓ. બીજી બધી વસ્તુઓ ભલે કરે છે એમાંથી એ શીખવો જોઈએ પણ એને કન્ટિન્યુઅસલી એની લાઈફમાં ઉમેરવું ન જોઈએ, એ તમારે બહુ જોવાની જરૂરત છે. અને જ્યાં સુધી આ નહીં જુઓ ને ત્યાં સુધી તમને ખબર નહીં પડે કે આ એક વ્યક્તિએ એના માઇન્ડમાં કેટલી બધી વસ્તુઓ ભેગી કરી રાખી છે. કારણ કે આપણું માઇન્ડ છે ને બહુ ગ્રેટ છે. આઈન્સ્ટાઈન કહે છે કે એને એની લાઈફની અંદર હાર્ડલી 1% એનું બ્રેઇન યુઝ કરેલું. કારણ કે આ માણસે તો શું શું નથી કર્યું, આપણે તો એની સામે કંઈ જ નથી, 1% બી નથી. એટલે આપણે સમજીએ કે આપણું બ્રેઇન ઘણું ખાલી જ પડ્યું છે એટલે એની અંદર ભૂસો ભરવા માટે ઘણું બધું છે. એટલે આપણે આપણા સંતાનને બહુ લિમિટેશન્સ પહેલેથી શીખવાડવા રહ્યા. કદાચ મારી મધરની જેટલા કડક તમે થશો કે નહીં ખબર નથી, મારી માએ કદાચ મને દરેક વસ્તુમાંથી એટલી માર મારી છે ને કે કદાચ આજે મને યાદ આવે છે કે સારું કર્યું એને માર્યું અને આજે હું એટલીસ્ટ મારા માઇન્ડને એટલું સંતુલિત રાખી શકું છું. આઈ કેન કીપ માય સેલ્ફ સો હેપી, મને કોઈ પણ વસ્તુની જરૂરત ન પડે, હું એકલો હોઉં ને આખો દિવસ, તેમ છતાં આઈ કેન કીપ હેપી. મારી પાસે એટલા બધા સબ્જેક્ટ છે જેના ઉપર હું મારી જાતને એની અંદર હું ઢાળી શકું, એના વિશે વાંચી શકું, એના ઉપર પોતે હસી શકું અને મને કોઈની જરૂરત ન પડે. કારણ કે આ જ વસ્તુ બહુ જરૂરી છે કે જે કે જે વ્યક્તિ એકલો ખુશ રહી શકે ને એને જિંદગીમાં ક્યારે કોઈ ટેન્શન આવી જ ન શકે. એટલે આપણે બધાએ આ વસ્તુ ઉપર બહુ ધ્યાન રાખવાનું છે. તમને કોઈની જરૂરત એકચ્યુઅલી છે જ નહીં, તમને તમારી જ જરૂરત છે, એ તમારે તમારા સંતાનને કહેવાની જરૂરત છે અને એમાંથી એને બહુ ક્રિએટિવલીમાંથી બહાર કેવી રીતે આવવું જોઈએ એ જોવાનું છે.
સેકન્ડ એક પાર્ટ બહુ મોટો અત્યારે એક ભોપાલની આપણી એક રિસર્ચ સંસ્થા છે કે જે ભારતના સ્ટેટિસ્ટિક્સ ઉપર બહુ બધું કામ કરે છે અને કહેવાય છે કે ભારતનું જે સ્ટેટિસ્ટિક છે ને દુનિયાનું સૌથી બેસ્ટ સ્ટેટિસ્ટિક્સ તે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટેટિસ્ટિક્સ છે જે ભોપાલની અંદર છે. એણે એક બહુ મોટું તારણ આપે કે અત્યારે જે આપણા મા બાપો છે ને એ બી પોતાનો સમય ઘણો બધો સમય મોબાઈલની ઉપર બધું કેટલા બધી વસ્તુઓ માટે વેડફાટ કરે છે. એણે 2018ની અંદર એક રિપોર્ટ આપેલો કે આપણા મા બાપો કદાચ 3 કલાકથી વધારાનો સમય ડેલી એ મોબાઈલની ઉપર કાઢે છે. અગર આપણે 3 કલાક કાઢતા હોઈએ મોબાઈલની ઉપર તો પછી આપણું સંતાન 5 કલાક કાઢે તો કઈ મોટી વાત તો છે જ નહીં. એટલે આપણે જોવું રહ્યું કે આપણે કેટલા ક્રિએટિવલી આપણા સંતાનની સાથે રહી શકીએ છીએ અને એને આપણે પ્રોપરલી ગાઈડ કરી શકીએ છીએ એના ઉપર આપણે બહુ જ ધ્યાન આપવું રહ્યું. એટલે જ્યાં સુધી એક સંતાનને તમે જેટલું વધારે ધ્યાન નહીં આપો ને ત્યાં સુધી એ પછી એને બીજી પ્રવૃત્તિઓમાં જશે અને એને એમ લાગશે કે હવે મારે આ જ કરવાનું છે કારણ કે મારી ઉપર કોઈ ધ્યાન તો આપતું નથી કે કોઈની પાસે મારા માટે ટાઈમ નથી. એને તમને લાગશે કે એની પાસે ફ્રેન્ડ્સ છે. ફ્રેન્ડ્સની છે ને એક આખી સ્ટોરી અલગ છે. તમારી પાસે ફ્રેન્ડ્સ હોવા જોઈએ પણ એ એવા બી હોવા જોઈએ કે તમે એની ઉપર ટાઈમ વેસ્ટ ન કરો. હા, તમે 1 મિનિટ 5 મિનિટ 8 મિનિટ 10 મિનિટ ઘણો બધો સમય રહીને તમે એક વખત એની સાથે વાત કરો, એની સાથે રહો. કારણ કે તમે જ્યાં જ્યાં જાઓ છો, સ્કૂલમાં જાઓ છો, કોલેજમાં જાઓ છો, તમે જ્યાં આગળ કામ કરવા જાઓ છો ત્યાં આગળ આજુબાજુના સરાઉન્ડિંગમાં જોઈએ એટલા બધા લોકો છે. બધા લોકો કંઈ ફ્રેન્ડ તો હોતા નથી. આપણે એને કલીગ્સ કહીએ યા આપણા ક્લાસમેટ્સ કહીએ, એમાંથી ફ્રેન્ડ તો એક જ બને કે 2 બને કે 5 બને. અને બધા સાથે તમે બહુ વધારે ગરબો કેળવવા જાઓ ને તેમ છતાં પણ તમારો ટાઈમ વેસ્ટ જાય છે. એટલે તમારે જોવાનું છે કે તમારી પાસે જેટલા ટાઈમ વેસ્ટરો છે ને બધાની ઉપર તમારે કંટ્રોલ રાખવાનું છે. કારણ કે ગ્રેટ ઓથરો કહે છે કે તમારે તમારા ટાઈમ ઉપર કેટલો કાબુ રાખવાનો છે તમારા હાથમાં છે. કારણ કે ટાઈમ વેસ્ટ કરવા માટે જોઈએ એટલી વસ્તુ આ દુનિયાની અંદર અવેલેબલ છે. પછી તમે કહેતા નહીં કે મારો ટાઈમ ઓછો થઈ ગયો. તમારી પાસે ટાઈમ ક્યારે ઓછો થતો જ નથી. તમે જેને બહુ લવ કરો છો એના માટે તમે અગર ટાઈમ કાઢો ને એવરી સેકન્ડ ઇઝ અવેલેબલ ફોર યોર લવડ વન્સ, પણ ઇફ નોટ દેન યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ. પણ તમારા માટે કદાચ એવું લાગતું હોય કે તમારા સંતાનને કે આ બધું બરાબર છે. હવે આ બધું કરવા જઈએ છે ને ત્યાં આગળ આપણી સ્કૂલ સિસ્ટમ આવી જાય છે. આ સ્કૂલ સિસ્ટમ કહે છે કે તમારે ગ્રેડ મેળવવા જોઈએ અને બધા મા બાપને એમ જ લાગે કે મારો છોકરો સ્કૂલમાં પહેલો આવવો જોઈએ. આ તો પોસિબલ નથી. કારણ કે આપણી પાસે પહેલા આવનારને રાખવા માટે કાંઈક તો હોવું જોઈએ કે નહીં. એટલે તમે જ્યારે બી એક રિઝલ્ટ જુઓ છો ને, જે SSC નું હોય, 12th નું હોય, ગ્રેજ્યુએશનનું હોય, પોસ્ટ ગ્રેજ્યુએશનનું હોય, મેં મુંબઈ યુનિવર્સિટી સાથે ઘણું કામ કર્યું છે, પેપર ચેકર બી રહ્યો છું અને એના એના ઉપરના લેવલ ઉપર બી મેં કામ કર્યું છે, તો મેં જોયું છે દરેક લેવલ ઉપર પાસિંગ જે સ્ટુડન્ટ થતા હોય ને એના પર્સન્ટેજ હોય છે. કે આપણે SSCની અંદર એવરેજ જોઈ છે કે જે 90% ઉપર લાવનાર વિદ્યાર્થીઓ હોય છે ને એ 3% જ હોય છે અને 75% ઉપર લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા નોર્મલી 12-15% જ હોઈ શકે. એ 25% ઉપર લઈ જાય ને તો પછી આટલા બધા સારા વિદ્યાર્થીઓને રાખવા માટે આપણી પાસે નેક્સ્ટ સિસ્ટમ તો હોય નહીં. એટલે આપણી પાસે ઘણા બધા લિમિટેશન બી હોય છે કે કદાચ વિદ્યાર્થીઓ સારા બી હોય પણ આપણે આપણી ચેકિંગ સિસ્ટમને એને એટલી કડક રાખવી પડે છે કે આ બધું જ વસ્તુઓ ધ્યાનમાં રાખીએ તો જ એક લેવલના વિદ્યાર્થીઓ નેક્સ્ટ લેવલ ઉપર જઈ શકે. એટલે આપણે આપણા જે સંતાન છે એને કહેવાનું છે કે તારે ભણતરની સાથે સાથે ઘણતર ઉપર બી ધ્યાન રહેવાનું. તારે દરેક વસ્તુમાં તારા લિમિટેશન્સને જોવાના છે. તારે તારે દરેક વસ્તુ ઉપર તારે એ રીતે જોવાનું છે કે તું આમાંથી કંઈક લર્ન કરે. હા, આ જે લર્નિંગ છે એ જ ફ્યુચરમાં કામ આવવાનું છે. જ્યાં સુધી લર્નિંગમાં તમે નહીં જાઓ, ફક્ત ગોખણીઓ અભ્યાસ કરશો, 95% લઈ પણ આવશો પણ પાછળથી એનો જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન કરવાનો ટાઈમ આવશે ત્યારે તમારી પાસે એનો કોઈ સ્કોપ નહીં હોય. અને જ્યારે જિંદગીમાં ઇમ્પ્લિમેન્ટેશન કરવાની વાત આવે ને ત્યારે એક વસ્તુ જોઈ લેવાની, તમે જે ભણ્યા છો ને એમાંથી જેટલું તમે તારવ્યું છે ને એટલું જ તમને યાદ રહે છે, બીજું બધું તો તમે ભૂલી જાઓ છો. અને આ જે ભૂલવાની પ્રક્રિયા છે ને એના માટેના કારણો ઘણા છે કે આપણી પાસે જે ટાઈમ વેસ્ટરો છે ને એ બધું આપણને આ બધી વસ્તુઓમાંથી ભૂલાવી દે છે. સેકન્ડ પાર્ટ છે કે આ જે ટાઈમ છે ને ત્યારે તમારે તમારા સંતાનની અંદર એક નાનકડી હોબી કેળવવાની જરૂરત છે અને એ સામેથી ન આવે. એ જે કંઈ કરે છે ને એમાંથી તમારે જોવું જોઈએ કે એ શેમાં સારો છે યા સારી છે. એટલે કોઈ એક વસ્તુ ઉપર જ એનું ધ્યાન આપવાનું. અત્યારે અમે જોઈએ છીએ ને કે મા બાપો છોકરાઓને કેટલી જગ્યાએ ધકેલે છે. એ બિચારો સ્કૂલમાંથી આવે તેને ટ્યુશનમાં જવાનું, ટ્યુશનમાંથી પ્રાઇવેટ ટ્યુશનમાં જવાનું,
પછી કે કરાટે ક્લાસ છે, પછી કે સિંગિંગ ક્લાસ છે, પછી કે ડાન્સિંગ ક્લાસ છે, પછી કે આ ક્લાસ છે, પછી આ ક્લાસ છે. છોકરો કે આ શું મને મારી નાખશો કે શું? કારણ કે મા બાપો કદાચ છોકરાઓ કરતા પોતાના જે થોટ છે ને એની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવા માંગે છે. ઘણા વખત એમ કહેવામાં આવે છે કે હું નહીં કરી શક્યો, બધું આના થ્રુ કરાવો. અરે ભાઈ, એ વ્યક્તિને એમાં ઇન્ટરેસ્ટ છે કે નહીં એ તો જુઓ તમે, પણ આ જે ઇન્ટરેસ્ટ છે એને કેવી રીતે કેળવી શકાય એ તમારે બહુ ધ્યાન રાખવાનું છે. ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓ નાની એજમાં એવી બધા ઇન્ટરેસ્ટ કેળવતા નથી. હા, અમે જ્યારે માટુંગા બોર્ડિંગમાં હું ભણતો હતો અને અમે બધા વિદ્યાર્થીઓ જે અમારા ક્લાસમેટ છે, અમે એક એક જોઈએ ને તો અમને એકબીજા ઉપર હસવું આવે. અત્યારે બધા તો બહુ સારી જગ્યાએ પહોંચી ગયા છે, બધા સારા બિઝનેસમેનો થઈ ગયા છે અને શું શું નથી કરતા, પણ ત્યારની અમારી હાલત જોઈએ ને, હોબી તો બહુ દૂરની વાત હતી, કઈ ખબર જ નહોતી. કારણ કે એ ટાઈમમાં 1978-82 જે માટુંગા બોર્ડિંગમાં ફક્ત ધમાલ જ કરી છે, એ SSC પછી શું કરવું જોઈએ એના ઉપર કોઈને કઈ ખબર બી નહોતી. અને હું કદાચ કહું મારા 47 જણાના ગ્રુપમાં હું એક જ છું કે જે બહુ આગળ સુધી ભણ્યો છું. અમારા ગ્રુપમાં 3-4 જણા જ છે કે જે કદાચ ગ્રેજ્યુએશન સુધી પહોંચેલા, બીજા બધા SSC પછી કામ ઉપર લાગી ગયા હતા. પણ આજે વી આર સો પ્રાઉડ ઓફ ધેમ. એક એક ઇન્ડસ્ટ્રી એવી એવી ચલાવે છે કે એના ઉપર કદાચ હું અહીંયા એને લઈ આવું ને તો નેક્સ્ટ 40 એપિસોડ સુધી મારે બધાને લાવવા પડે. બધા એટલા સક્સેસફુલ છે કારણ કે એ લોકોને એક જ વસ્તુ સમજ પડેલી, ભાઈ કાંઈ મારી પાસે એજ્યુકેશનનું બેકગ્રાઉન્ડ નથી એટલે મારે કાંઈ લર્ન જ કરવું પડશે, અને જે લર્ન કરીને મારે જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે એમાંથી જ મારે ઘર ચલાવવાનું છે, એના ઉપરથી જ મારે મારી આખું કરિયર બનાવવાનું છે. અને એમાંથી એક એક નામ છે, તમે હું અહીંયા કહીશ ને તો આજે આખો કચ્છી સમાજ આ મારા ગ્રુપના માટુંગા બોર્ડિંગ 81-82ના ઓલમોસ્ટ 20 જણાને તો ડાયરેક્ટલી ઓળખે છે. એમ કહે ને કે 1-to-1 ઓળખતો હશે આખું ને આખું ગ્રુપ. અમે કેવી રીતે કર્યું? કારણ કે અમે એ જે માટુંગા બોર્ડિંગનું 4 વર્ષનું જે ભણતર હતું ને એને અમને ઘણું ઘણતર આપ્યું. અને એમાં કદાચ અમારા જે સૌથી ગ્રેટ સુપરિન્ટેન્ડન્ટ હતા એમનો જે સિંહ ફાળો છે, અને અમારા જે ગ્રેટ ટીચરો હતા નલિનીબેનથી કરીને અમે એક એક ટીચરનું નામ આપ્યું, ઉર્મિલાબેન, એ બધા લોકોએ જે અમને પ્રેમથી રાખ્યા છે, અમને બેટા કરીને બોલાવ્યો છે. હા, બહુ ફટકાર્યા છે, શું ફૂટપટ્ટીઓ મારી છે એમણે, બાપરે. અને અમારે કેસી મહેતા સર હતા, એ તો ડસ્ટર મારે છુટ્ટું, અને જેનું માથું આવ્યું વચમાં એ મરી ગયો સમજી લેવાનું. પણ આજે બી અમે કેસી મહેતાને એટલો જ ગ્રેટલી યાદ કરીએ છીએ. શું કામ? કે એ માણસે અમને માણસ બનાવ્યો. એટલે જિંદગીમાં ઘણા બધા જે આપણી લાઈફમાં જે લોકો આવે છે એ લોકો આપણને ઘણું બધું આપી જાય છે. અને જ્યારે હું તમને અહીંયા એક વસ્તુ જરૂર કહીશ કે જ્યારે પણ આપણે એજ્યુકેશનની સાથે સાથે જ્યારે માર્ક્સને ભેગો કરીએ છીએ તો એક સમજીને ચાલો, એક ક્લાસ હોય છે ને, લાઈક હું મારો એક MBA નો ક્લાસ લઉં, એમાં 60 વિદ્યાર્થીઓ હોય, એ 60 માંથી 60 જણા કઈ થોડી ફર્સ્ટ આવી શકતા હોય. ફર્સ્ટ તો આવી ન શકે, એમાંથી કદાચ 10 બહુ સારા હોય. એના માટે દરેક ટીચરનો એ વ્યક્તિઓ પ્રત્યે એક બાયસ હોય છે. એક હું તમને બહુ ક્લિયર કરી દઉં કે તમારો વિદ્યાર્થી એટલે તમારું સંતાન અગર જેટલું સારું હશે, સ્કૂલની અંદર સારી રીતે એટેન્ટિવ હશે, એ ટીચરને સારા ક્વેશ્ચન પૂછતું હશે, ટીચર પાસે ક્વેરીઝ લઈને જતો હશે, તો ટીચરને હંમેશા એમ લાગશે કે આ કદાચ ફ્યુચરિસ્ટિકલી એક સારો સ્ટુડન્ટ છે, તો મારે એના ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ. અને જે વ્યક્તિઓ ઘરમાં ક્લાસમાં ટિંગલ કરતા હોય, અડધો ટાઈમ ક્લાસ એટેન્ડ ન કરે, એવા બધા વ્યક્તિઓ પાછળ અમારો એક બાયસ બી થઈ જાય છે, કદાચ અમે એ લોકોની ઉપર વધારે ધ્યાન નથી પણ આપતા. ક્લાસમાં બેઠા હોય એટલે અમે બધાને ભણાવતા હોઈએ, પણ દિલમાં એમ હોય કે જે ઓલા 10 સામે બધા હાજર હોય તો વધારે સારું, કારણ કે એ જ કંઈક કરવાના છે, આ લોકો નથી કરવાના. છેલ્લે અમે પણ એઝ એ ટીચર હ્યુમન બિઈંગ છીએ, અમને પણ કોઈ અમને રિસ્પેક્ટ આપે, અમારી સાથે રે, અમને સારી રીતે બોલે, એ તો અમને પણ ગમતું હોય. જેમ ઘરની અંદર પણ છે કે જ્યારે એક વિદ્યાર્થી એટલે એક સંતાન જ્યારે મા બાપને બહુ પ્રેમથી રાખતો હોય તો મા બાપને બહુ ગમે, ઘરે આવીને ગુસ્સો કરે, સાઈડમાં ખૂણામાં બેસીને લેપટોપ ઉપર બેસી જાય, મોબાઈલ ઉપર બેસી જાય, તો મા બાપને પણ એમ લાગે એને મારા પ્રત્યે પ્રેમ નથી. એ બિચારો એને નજીક લાવવાની કોશિશ કરે પણ ન જ આવે તો શું કરે? પછી એમાં ડિસ્ટન્સ વધતું જાય છે, અને પછી આપણે જોઈએ છીએ કે આ પાછળ એ છોકરાઓની લાઈફો કેવી હોય છે, આપણે એને પણ આગળ જતા જોઈશું. એટલે હું અહીંયા તમને કહીશ કે તમે તમારા છોકરાઓના ગ્રેડની ઉપર બહુ ધ્યાન ન આપો, કારણ કે ગ્રેડ્સ છે ને એ બહુ જ બેસિક મીડિયમ છે. એ 90% અત્યારે લાવનાર પાછળ શું કરશે ને એ બી મેં જોયું છે, કે 90% લાવનાર, 95% લાવનાર અમે એન્જિનિયરિંગની અંદર એવા એવા વિદ્યાર્થીઓ જોયા છે કે જે ફર્સ્ટ યરની અંદર 5-5 KTO લઈ આવેલા, ભલે SSC અને 12th માં 90% લઈ આવેલા,
પાછળની સિસ્ટમમાં એ લોકો ફિટ નહીં થયા. એટલે તમને હું એક વસ્તુ જરૂર સમજાવીશ કે જે સ્કૂલની જે સિસ્ટમ છે ને આપણી, જે સિસ્ટમ એવી છે કે જેની અંદર આપણને બધું જ સ્પૂન ફીડિંગ કરવામાં આવે, હા આપણને બધું રેડી આપવામાં આવે, અને એમાંથી ક્લાસીસમાં જઈએ એટલે ક્લાસીસ વાળા તો આપણી આખી બુક્સને વળી એક 40 પાનામાં સમેટીને આપી દે કે આમાંથી જ આવશે અને એમાંથી જ એ આખું પેપર આવે ને 90% લઈ આવે એનો કોઈ મતલબ નથી. હું તમને મારા એન્જિનિયરિંગની વાત કહું કે અમે ત્યારે તો એવા ક્લાસીસ કાંઈ હતા નહીં, તો અમે આપણી માટું આપણી જે બુક બેંક હતી એમાંથી કેટલી બધી બુક્સ લઈ આવીએ એક એક સેમેસ્ટર માટે. મને ખબર છે 35-55 બુક્સ લઈ આવીએ, કોઈક ચેપ્ટરમાંથી એક બુકમાંથી એક પાનું મળે, કોઈકમાં ચાર મળે, કોઈકમાં એક ચેપ્ટર મળે, અને આ બધું ગોતવા ગોતવામાં 3 મહિના નીકળી જાય. એમાં કદાચ પ્રોફેસર બી ન હોય તો એ બધું બી અમારે જ પોતાને કરવાનું, ને આવું બધું કરતા કરતા એન્જિનિયરિંગ તો પૂરું કરી લીધું. એક વસ્તુ સમજ પડી કે દરેક વસ્તુ માટે મહેનત તો કરવી રહી, મહેનત નહીં કરીએ તો કાંઈ નહીં મળે. કારણ કે જ્યાં રેડી મળે છે ને તો ત્યાં આગળ શું થાય છે એના અમે માર્ક્સ જોઈએ છે. કારણ કે અમારા ટાઈમે એન્જિનિયરિંગની અંદર ફર્સ્ટ આવનાર વ્યક્તિને 65-70% માર્ક તો બહુ દૂરની વાત છે. યુનિવર્સિટીનો ટોપર એ 65% નહોતો લઈ આવતો, ને અત્યારે ગમે એને 80% માર્ક આવે છે એન્જિનિયરિંગમાં. એન્જિનિયરિંગમાં 80% માર્ક્સ એટલે હું તમને કહું ને કે બધું રેડી હોય તો જ મળે. કારણ કે એવા એવા ક્વેશ્ચન ક્યાં ક્યાંથી ગોતવા માટે તમને પ્રેરિત થાય. એક એક્ઝામ્પલ આપું છું. એક ખેરાજા કરીને અમારી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની બુક છે, 4 વોલ્યુમ છે, 2800 પાના છે. એમાંથી એક પેપરમાં 5 ક્વેશ્ચન એને ગોતવાના. 2800 પાનાની થેરાજામાંથી તમને કંઈક લખવું હોય તો શું તમને એમ લાગે છે કે બધું અમને આવડે? અમે હાર્ડલી 3 ક્વેશ્ચન એટેન્ડ કરી શકીએ. એટલે 70% એટેન્ડ કરીએ અને સારી રીતે કરીએ તો અમને 50% માર્ક્સ આવે. અત્યારે શું છે, બધું રેડી છે કે આટલા 40 ક્વેશ્ચન છે એમાંથી આવવાનું છે. આવું બધું થઈ જાય ત્યારે તમને 80-85% માર્ક્સ આવે, અધરવાઇઝ તો પોસિબલ જ નથી. એટલે હવે આપણે એજ્યુકેશન જે છે એ સિસ્ટમમાં તો રહેવાના છીએ, એમાંથી આપણે કેટલું બધું લર્ન કરવું પડશે અને પછી આગળ જઈને પોતાના બલબુતા ઉપર જે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે એ કરવાની તમારે શીખ છે. તમારે તમારા વિદ્યાર્થીને આજેથી આપવી પડશે. એને કહેવાનું છે કે નથિંગ ઇઝ ગોઈંગ ટુ અવેલેબલ સ્પૂન ફીડેડ, બધું તમારે તમારી રીતે ગોતવાનું છે અને એમાંથી તમારે લર્ન કરવાનું છે, અને એમાંથી તમે જે ગ્રાસ કરશો એ જ તમને ફ્યુચરમાં કામ આવવાનું છે. એટલે જ્યારે પણ એક ગ્રેડ્સની વાત આવે છે, જ્યારે પણ એક ક્વોલિટી ઓફ પેરેન્ટ્સની વાત આવે છે, જ્યારે પણ આપણે એક ફ્યુચર રેડી સ્ટુડન્ટની આપણે જે વાત કરીએ છીએ, તે ફ્યુચર રેડી સ્ટુડન્ટ બને કેવી રીતે? તમારા એક સંતાન છે કે એક વ્યક્તિ છે કે જે એસએસ સુધી પહોંચે છે, 15 વર્ષનો થાય છે, ત્યાં સુધી આ દુનિયા એને કેટલી બધી વસ્તુઓ બહારથી પીરસી છે, ઘણી બધી વસ્તુઓ આપણે ઘરમાંથી પીરસી છે એને, અને એ જે બંને પીરસેલી વસ્તુઓ છે ને એનું એ મિક્સર લઈને આગળ જાય છે. હવે આમાં કેટલી સારી છે ને કેટલી ખરાબ છે આપણને ખબર નથી. એ મિક્સર એ વ્યક્તિ માટે તો બધું એમ જ છે કે આ બધું સારું જ છે, આમાંથી મને ગમ્યું, આમાંથી મને એન્જોયમેન્ટ મળી, આમાંથી મને મજા પડી, એટલે ધીસ ઇઝ ગુડ, સો આઈ જસ્ટ કેરી ઓન વિથ ધીસ. જ્યારે આ કેરી ઓનમાં તમે જશો ને ત્યારે એને ખબર પડશે પાછળથી કે ભાઈ આ કદાચ ક્યાંક ગડબડ થઈ ગઈ છે, કારણ કે હવે આ કામનું નથી. આ જે કામનું નથી વાળી વાત આવે છે ને ત્યારે આપણને ખબર પડે છે કે જ્યારે આ કામ જે આપણને શીખવાડે છે ને આ બધી વસ્તુઓ, એ આપણને એસએસસી અને 12th ગ્રેડ્સ પછી જ્યારે આપણે રિયલ લાઈફના જે એજ્યુકેશન સિસ્ટમમાં જઈએ છીએ ને ત્યાં આગળ આપણને આ બધી વસ્તુઓ એવી ગડબડ કરાવે છે કે વાત છોડી. એટલે હવે હું અહીંયા તમને પહેલા પાર્ટના જે એન્ડિંગમાં હું તમને એનું જે સમઅપ કરીને કહીશ, એઝ એ પેરેન્ટ યુ શુડ બી વેરી એટેન્ટિવ. તમે ભણેલા નથી કાંઈ વાંધો નહીં, કારણ કે આજે અમે જોઈએ છીએ કે જે ગરીબ પેરેન્ટ્સના જે છોકરાઓ છે એ આઈઆઈટી સુધી પહોંચી ગયા છે, એ આઈઆઈએમ સુધી પહોંચી ગયા છે, રિક્ષાવાળાના છોકરાઓ, શાકભાજીવાળાઓના છોકરાઓ, હેલ્થ વર્કરોના છોકરાઓ, રૂપજીવીનીઓના છોકરા છોકરીઓ એ આઈઆઈએમ અને આઈઆઈટી સુધી પહોંચી ગયા છે. કેવી રીતે? કારણ કે એમણે એમાંથી શીખ્યું છે કે ભાઈ અહીંયા કાંઈક ગડબડ છે, આ રીતે તો લાઈફ જીવી નહીં શકે, એના કરતાં આગળ જઈએ. અને જ્યારે આપણે આપણા છોકરાઓની જ વાત કરીએ છીએ ત્યારે એક વસ્તુ તમે જોઈ છે, જેટલા રિયાલિટી શોઝ આવે છે એમાં આપણા કેટલા અર્બન છોકરાઓ હોય છે ને કેટલા રૂરલમાંથી આવે છે. એ જેટલા તમે શો જુઓ, કે તમે ડાન્સિંગના શો જુઓ, રિયાલિટી શોઝ જુઓ, કે તમે જેટલા પણ સિંગિંગના શોઝ જુઓ, એ બધામાં તમે જુઓ ને એવા એવા ગામડાઓમાંથી છોકરાઓ આવે છે. કારણ કે એમને ખબર છે કે આપણે કંઈક કરી દેખાડવું પડશે, આપણે આપણા વિદ્યાર્થીની અંદર કંઈક કરી દેખાડવાની જે બેસિક જરૂરત છે એ ઊભી કરવી જરૂરી જ રહી. અને એના માટે આપણે એટેન્ટિવ રહેવાનું છે. તમારી પાસે ઇંગ્લિશનું નોલેજ નથી, કોઈ પ્રોબ્લેમ નહીં, તમને તમારી માતૃભાષા બરાબર આવડે છે, ગ્રેટ, હું પણ માતૃભાષામાં જ ભણ્યો છું,
મેં પણ મારું માટુંગા બોર્ડિંગનું ગુજરાતી મીડિયમનું એજ્યુકેશન મેં પૂરું કર્યું છે, પણ આજે ક્યાં પણ જઈને ઇંગ્લિશમાં જોઈએ એટલી સ્પીડથી જે લેવલની એસેન્ટ ઉપર વાત કરવી હોય ને કરી શક્યા. હું ઓસ્ટ્રેલિયામાં ભણ્યો છું તો મને ઓસ્ટ્રેલિયન એસેન્ટમાં વાત કરાય, હું કેનેડામાં રહ્યો છું હું કેનેડિયન એસેન્ટમાં વાત કરી શકું, યુરોપિયન એસેન્ટમાં વાત કરવી હોય તો કરી શકું, અને આપણે ઇન્ડિયન એસેન્ટ તો છે જ ગ્રેટ મજાની ઇંગ્લિશની. દરેકના જે લેખાઓ છે દરેક લેખાઓમાં પણ આપણે વાત કરવી એ કરી શકીએ, કારણ કે લર્નિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે જ્યાં સુધી આપણે લર્નિંગને આપણી લાઈફમાં ઇમ્પોર્ટન્સમાં નહીં જઈએ ત્યાં સુધી આપણને આપણી લાઈફમાં જ્યારે એક લેવલ ઉપર કંઈક સિલેક્ટ કરવાની વાત આવે છે ત્યારે એ વસ્તુ આપણને કામની આવે છે. હવે જેમ આપણે આગળ જઈશું એસએસસી અને ટ્વેલ્થ પછી આપણને જ્યારે આર્ટ્સ સાયન્સ કોમર્સ વગેરે લેવાની જરૂરત પડે છે ત્યારે મેં જોયું છે કે આપણા ઘણા વિદ્યાર્થીઓ બે ત્રણ મિસ્ટેકો કરી નાખે છે. મા બાપોને એમ લાગે છે કે મારે મારા વિદ્યાર્થીને બહુ સ્પેશિયલાઇઝ સ્ટ્રીમમાં નાખવો જોઈએ, એટલે એને હંમેશા કંઈક કરવાની ઇઝીનેસ મળે. પણ હું તમને કહીશ કે જિંદગીમાં ક્યારે પણ તમારા વિદ્યાર્થીને, જ્યારે એવરેજ વિદ્યાર્થી છે એ ટોપ ઓફ ધ ક્લાસ નથી, એની પાસે પોતાની કેપેબિલિટી નથી, એ પોતાની રીતે વિચારી નથી શકતો, એ પોતાની રીતે પોતાની લાઈન સિલેક્ટ નથી કરી શકતો, એ બધા માટે હંમેશા જનરલાઇઝ સબ્જેક્ટમાં જ નાખવો જોઈએ. એટલે આર્ટ સાયન્સ કોમર્સમાં બી નાખો ને તો એમાં બી જે સૌથી જનરલ ફિલ્ડ હોય ને એમાં નાખવાની, કારણ કે જનરલાઇઝ ફિલ્ડમાંથી વ્યક્તિ માટે રોડ બહુ મોટો મળે. એટલે આટલા મોટા રોડ ઉપર ચાલે ને તો એને ક્યાંક ને ક્યાંક ગોઠવવા જવા માટે એને કામ મળી જાય. પણ હવે તમે, હું તમને એક એક્ઝામ્પલ આપું કે કોઈએ ફક્ત ગેમિંગ ઉપર જ ડિગ્રી કરી લીધી, હવે એને ગેમિંગ સિવાય કાંઈ જ ખબર ન હોય અને કદાચ ગેમિંગની ઇન્ડસ્ટ્રીમાં એ ફિટ જ ન થઈ શકે પાછળથી, એનો જે એક એમ કે ને લેવલ હોય, એની એક જે શું કહેવાય કે એની જે નીડ હોય એ ઇન્ડસ્ટ્રીની, એની અંદર જેટલી ડીપનેસ જોઈતી હોય કદાચ એ વિદ્યાર્થી કેળવી ન શકે, તો પછી તો એને દુનિયામાં બીજું શું છે ખબર જ ના પડે. એટલે હંમેશા જ્યાં સુધી તમે કોઈ પણ ડિસિપ્લિનમાં જાઓ છો ત્યાં આગળ તમારે હંમેશા એને ઓપન ડિસિપ્લિનમાં તમે સ્ટડી કરો તો તમારી માટે ગમે ત્યાં આગળ ફિટ થવા માટે બહુ ઇઝી પડી જાય છે. એટલે આર્ટ્સ કોમર્સ સાયન્સમાં બી જ્યારે તમારો વિદ્યાર્થી જાય છે, જુઓ એ બેસિક સબ્જેક્ટ્સમાં જ જાય. અગર એન્જિનિયરિંગમાં જાય છે તો જે આપણી રેગ્યુલર ફિલ્ડ છે આ એન્જિનિયરિંગમાં, ઇલેક્ટ્રોનિક્સ છે, મેકેનિકલ છે, કેમિકલ છે, પછી એમાં બહુ સ્પેશિયલાઇઝેશનમાં જશો અને પછી અગર એને એ ફિલ્ડમાં કામ નહીં મળે તો શું થશે? એટલે હંમેશા જોવાનું કે યુ હેવ ટુ વર્ક ઓન અ બ્રોડર રોડ, યુ આર નોટ સપોઝ ટુ વર્ક ઓન અ વેરી થિન સ્ટ્રેટ કે જ્યાં આગળ એક જ વસ્તુ ઉપર સ્પેશિયલાઇઝેશન આવે. અને જ્યારે ત્રણ સ્પેશિયલાઇઝેશનની વાત આવે આર્ટ્સ કોમર્સ સાયન્સ, એના ત્રણેયના પોતાના એક બહુ ગ્રેટ થોટ છે. આર્ટ્સ એક એવું ફિલ્ડ છે તમારામાં જેટલા સબ્જેક્ટ જુઓ ને, સાયકોલોજી, સોશિયોલોજી, લેંગ્વેજીસ, ઇકોનોમિક્સ, એ બધાનો જે બેઝ છે ને એવો ખતરનાક છે કે એમાં તમે જે કોઈ બરાબર, પણ તમારે એને પ્રૂવ કરવું પડે. એટલે આમાં તમારો જે ઇન્ટરનલ થોટ પ્રોસેસ છે, તમારી લર્નિંગ છે, એ જ બહુ કામની છે. આ બહુ ક્રિએટિવ લોકો છે એના માટે આર્ટ્સ જેવી ફિલ્ડ છે બહુ જરૂરી છે. કોમર્સની ફિલ્ડ છે ને 1+1=2 વાળી છે. એટલે એમાં તમે અકાઉન્ટિંગમાં જાઓ છો કે પછી અત્યારે ભલે કોમર્સ સાથે ઘણા બધા સબ્જેક્ટ આપી દીધા, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ બધા ઘણા સબ્જેક્ટ આપી દીધા છે. આ બધામાં તમને જે સિસ્ટમ છે ને એને ફોલો કરવી પડે છે. હવે બેન્કિંગમાં જાઓ તો એના જે કાયદા કાનૂન છે ફોલો કરવા જ રહ્યા, ઇન્સ્યોરન્સમાં જાઓ તો એના કાયદા કાનૂન ફોલો કરવા જ રહ્યા. હા, અને તમે જ્યાં આગળ બી જાઓ છો ત્યાં આગળ કાયદા કાનૂન ફોલો કરવાના છે. એટલે ત્યાં આગળ તમે તમારી રીતે કંઈ નથી કરી શકતા. એટલે અહીંયા તમે એક બેસિક થોટને બહુ સારી રીતે અંજામ આપી શકતા હો તે બધા વ્યક્તિઓ માટે આ કોમર્સની ફિલ્ડ છે. અને સાયન્સની જે ફિલ્ડ છે એના માટે જોવાનું કંઈક ઇનોવેશન છે, એની અંદર કંઈક નવું નાખવાની રીત છે, પણ અગેઇન એની બાઉન્ડ્રી છે. હવે તમે કહો કે હું આ રીતે જ વિચારું છું તો કે બરાબર છે, એને તો કોઈ નવી રીતે વિચારી શકે છે? યસ, ઓકે ફાઇન, ધેન ધીસ ફિલ્ડ ઇઝ ફોર યુ. કારણ કે આની અંદર તમે કાંઈ એવું કરી નાખો અને એ તમારા ઇનોવેશનનો તમારો કોઈ રિઝલ્ટ જ ન આવી શકતું હોય. કારણ કે આ ફિલ્ડ એવી છે સાયન્સની કે એની અંદર રિઝલ્ટ તો જોઈએ. આ એમ કે ને અનએન્ડિંગ ફિલ્ડ નથી આર્ટ સાયન્સ, આર્ટ્સની જેમ એમાં તમે ઇંગ્લિશ લેંગ્વેજમાં કોઈ પણ વસ્તુને 10 રીતે લખી શકો ને બધું બરાબર જ હોય. ઇકોનોમિક્સ વાળો કે આવું કદાચ થશે તો એ પછી કદાચ છે, એ તો થાય કે ન પણ થાય. સાયન્સમાં એવું ન ચાલે, સાયન્સમાં તો કે ભાઈ આનો રિઝલ્ટ તો આવું જ જોઈએ. એટલે આ ફિલ્ડ છે. એટલે તમે જુઓ કે તમારા સંતાનો પાસે આ ત્રણમાંથી કઈ કેપેબિલિટીઝ છે એ પ્રમાણે તમારે એને એમાં નાખવાનું છે. હવે સેકન્ડ વાત છે, તમે તમારા વિદ્યાર્થી ઉપર એટલો જોર જુલમ ન કરો કે 60% લાવતો હોય તેમ છતાં તમે એને કે તું IIT ની બી એક્ઝામ આપ, તું આ એક્ઝામ આપ, તું આના ઉપર જા, આ વાંચ, આ ઓલું વાંચ, અરે ઓલો થાકી જશે અને પછી છે ને કદાચ એને એ સબ્જેક્ટ ઉપર નફરત ચાલુ થઈ જશે. મેં એવા એવા વિદ્યાર્થીઓને જોયા છે લાસ્ટ ઘણા વર્ષોના મારા પર્સનલ કાઉન્સેલિંગમાં, એ મા બાપની સામે બિચારા બોલે નહીં, પછી કે સર
ओ अभी माँ और बाप दोनों को यही करने का, इसलिए मैं कर दूंगा लेकिन मुझे करना नहीं है, तो मुझे क्या करना है, तो मुझे ये करना है, तो मेरे को समझाओ ना, क्योंकि समझता ना थी, क्योंकि एक जे कहे कि आज बराबर छे, आज आज बराबर छे, એ અત્યારે જોઈએ છે ને કેટલા બધા વિદ્યાર્થીઓ પછી વચમાં ડ્રોપ લે છે, પછી નથી કરી શકતા, તો પછી એને કોપ નથી કરી શકતા. તમે જોયું છે કે આઈઆઈટીસ ની અંદર તમે કેટલા બધા લોકોને સુસાઇડ કરતા તમે જોયા છે, તમે એના તમે કેટલા બધા તમે એક્ઝામ્પલ જોયા છે, કેટલા બધા વિદ્યાર્થીઓ, કારણ કે પછી એ જે સ્ટ્રેસ છે ને એ લોકો નથી લઈ શકતા. માર્ક્સ લઈ આવે છે કદાચ 90%, 95% ટ્વેલ્થમાં ને એસએસસીમાં, પણ એ પછીની જે સિસ્ટમ છે ને એને કોપ કરવામાં એ લોકો બિચારા નથી કરી શકતા. અને એના માટે હું તમને જરૂર કહીશ કે જે એસએસસી અને ટ્વેલ્થ પછીનો જે એજ્યુકેશન સિસ્ટમ છે ને એની અંદર તમારી કેપેબિલિટીઝ કામ આવે છે. અહીંયા આગળ જે 1+1=2 ના જે આખા જે સમીકરણો છે ને એ ચાલતા નથી. એટલે તમે અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખો, આર્ટ, સાયન્સ, કોમર્સ, એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર, મેડિકલ, તમે જ્યાં પણ જાઓ છો ત્યાં આગળ તમારી ઇન્ટરનલ સ્કિલ્સ બહુ કામની છે, તમારી ઇન્ટરપર્સનલ સ્કિલ્સ બહુ જરૂરી છે. તમને એ સબ્જેક્ટને કઈ રીતે વાંચવો છે, એમાંથી શું લર્ન કરવો છો ને કઈ રીતે એક્ઝામ પેપરો લખવા છે, એ સ્કિલ છે, એ ફક્ત વાંચવાથી ગોઠવાથી નથી આવતું. એટલે જ્યારે તમે અપર લેવલ ઉપર જાઓ છો ત્યાં આગળ એક વસ્તુ જોઈને ચાલો કે તમારે અહીંયા આગળ તમારી સ્કિલને બરાબર જોવાની છે. અને અગર આ તમે તમારા 0 to 15 ઇયર્સમાં નહીં કેળવી હોય, પાછળથી તમને બહુ ડિફિકલ્ટ જવાની છે. સો પેરેન્ટ્સ પ્લીઝ ટેક કેર કે તમારા વિદ્યાર્થીઓને ટ્વેલ્થ પછી જે રીતે ઇન્ડિપેન્ડન્ટલી કામ કરવું પડશે, એમના કોઈ હેલ્પ કરવાવાળા નથી આવવાના, એ રીતે તમારે તમારા સંતાનોને ડેવલપ કરવાના છે. અગર એ નહીં થાય તો પાછળથી બહુ પ્રોબ્લેમ થઈ જશે. અને ઘણા મા બાપોને મેં જોયા છે, એ લોકોને એમના સંતાનોને આઈઆઈટીમાં જ મોકલવા છે, આઈઆઈએમ્સમાં જ મોકલાવ્યા છે, એમને હાવર્ડમાં મોકલવા છે, એમને વર્લ્ડની ટોપ 20 આઈવી સ્કૂલોમાં નાખવા છે. સાહેબો, શું આ પોસિબલ છે? નથી. અને ભારતના કે દુનિયાના જેટલા મોટા બિઝનેસમેનો ને ઘણા બધા તમે તત્વ ચિંતકોથી તમે બધાને જુઓ છો, એમાંથી કેટલા પાસે કઈ ડિગ્રીઓ કઈ કોલેજોની છે ને જરા ક્યારેક જોજો. દુનિયાના જે સૌથી બધા પૈસાવાળા છે ને એમાં કદાચ ઘણા બધા તો કોલેજ ડ્રોપઆઉટ્સ છે. ફાઇન. એમાં એક લેરી એલિસને એક બહુ સરસ મજાની વાત કરેલી એક કોલેજના ગ્રેજ્યુએશન ફંક્શનમાં. એ જમાનામાં એ સેકન્ડ રિચેસ્ટ મેન હતો ફોર્બ્સના લિસ્ટ પ્રમાણે. તો કે આઈ એમ અ સેકન્ડ રિચેસ્ટ મેન ઓન ધીસ અર્થ એઝ પર ધ ફોર્બ્સ લિસ્ટ. ફાઇન. પણ કે હું શું કામ? તો કે હું છે ને કોલેજનું એક વર્ષ ભણેલો એટલા માટે હું સેકન્ડ છું, પણ જે ફર્સ્ટ છે ને એ પહેલા વર્ષમાં ડ્રોપઆઉટ થઈ ગયેલો એટલા માટે એ ફર્સ્ટ છે. એટલે એવા તો ઘણા બધા છે. મેં એક ટાઈમમાં એક સેમિનારમાં કીધું હતું 1, 2, 3, 4, 5, 6, 7 બધા જ રિચેસ્ટ મેન નો કોલેજ ડ્રોપઆઉટ્સ છે. એટલે હું એમ નથી કહેતો કે આપણે આપણા સંતાનોને કહેવાનું છે, પણ એને કહેવાનું છે કે ભાઈ તું જેટલું બી ભણી લે કઈ વાંધો નહીં, પણ એક ગ્રેટ સ્પીચ છે, એ સ્પીચનો બી એક એન્ડિંગ આવો જ છે, એ બી હું તમને કહીશ. આવા જ એક ગ્રેટ વ્યક્તિએ આ જ લેરી એલિસને એક સ્પીચમાં કીધેલું કે તમે આ કોલેજની અંદરથી ગ્રેટ આઈવી સ્કૂલમાંથી બહાર નીકળવાના છો, તમારી પાસે એક મોટી ગ્રેજ્યુએટ ડિગ્રી હશે, પણ હું તમને બધાને એક બહુ સરસ વાત કહેવા માગું છું, જ્યારે તમે આ કોલેજના આ પટાંગણમાંથી જ્યારે તમે બહાર પગ મૂકો ત્યારે તમે તમારી જાતને ક્યારે પણ લર્નેડ એટલે એજ્યુકેટેડ માનતા નહીં, કારણ કે એજ્યુકેટેડ માણસ ક્યારે પણ રિસ્ક લઈ શકતો નથી. અનએજ્યુકેટેડ યા પોતાની જાતને અનએજ્યુકેટેડ માણસ છે એ જ લાઈફમાં રિસ્ક લઈ શકે છે અને એ જ માણસ મોટો થઈ શકે છે. એટલે આજે આપણે જોઈએ છીએ કે આપણી ગ્રેટ ઇન્સ્ટિટ્યૂટમાંથી જેટલા લોકો બહાર નીકળે છે એમાંથી એન્ટરપ્રિનર્સ કેટલા બને છે અને કેટલા લોકો કોર્પોરેટની અંદર જોબની અંદર બહુ સારા કેવી રીતે બને છે. એમની પાસે રિસ્ક લેવાની તાકાત અલગ રીતની છે. એ લોકો એ રીતનો રિસ્ક લે છે કે જ્યાં આગળ થોડી સેફટી પણ હોય. આપણે આપણા કચ્છી સમાજમાં જોયું છે એવા એવા લોકો જે આટલી મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ ચલાવે છે, એમાંથી અડધા તો એસએસસી બી નથી પહોંચ્યા, કોઈ 5મું ધોરણ ભણ્યા છે. અને એક એવા વ્યક્તિને ઓળખું છું, એમણે એમના 2 સંતાનોને તો ભણવા જ નહીં દીધા અને આજે ભારતની એક મોટામાં મોટી એવી એક કંપનીના એ ડાયરેક્ટરો છે. એ કહે કે અમારા ફાધરે અમને એસએસસીથી આગળ ભણવાની ના પાડી કે ભણશો ને તો કંઈ ગડબડ થઈ જશે, એના કરતાં તમે અહીંયાથી છોડી દો અને હવે કંપનીમાં આવી જાઓ, એમાંથી તમે ઘણતરમાં આવો અને પછી કંપની ચલાવો. આજે બંને ભાઈઓ ગ્રેટ કંપની ચલાવે છે અને પોતાની જાતને ભલે એજ્યુકેટેડ નથી માનતા પણ પોતાની જાતને જરૂર ગણેલા માને છે, ભલે ભણેલા નથી. આવી તો કેટલી બધી વસ્તુઓ છે. એટલે તમે ક્યારે બી એવો ફોર્સ નહીં રાખો કે તમારા સંતાનોને કે એ બહુ સારી કોલેજમાં જ ભણવા જાય. હું તમને એક વસ્તુ કહીશ, આઈઆઈએમની અંદર
450 થી કરીને 2200 વિદ્યાર્થીઓ કોઈ કોઈક લેવલ ઉપર કામ કરે ભણે છે. આઈઆઈટી ની અંદર ઓલમોસ્ટ અત્યારે આપણી પાસે 22-24 આઈઆઈટીસ છે, એની અંદર કદાચ 30,000 વિદ્યાર્થીઓ ભણતા હશે. એટલે આ 20-30,000 વિદ્યાર્થીઓમાં શું બધા જ ફર્સ્ટ નંબર ઉપર આવે છે? કેટલા લોકો ફર્સ્ટ આવે છે? એ જ 1, 2, 3, 4, 5, 6 એ કોલેજમાં પણ જે 38,000 ઉપર એક વ્યક્તિ આવે જ છે. હવે હું તમને કહું કે એ વ્યક્તિ જ્યારે 38,000 ઉપર આવે છે અને એક બીજો વ્યક્તિ છે જે બી ગ્રેડની કોલેજમાં ફર્સ્ટ આવે છે, તો વેલ્યુએશન કોની વધારે, આઈઆઈટીનો લાસ્ટ કે બી ગ્રેડનો ફર્સ્ટ? હવે આઈઆઈટીમાંથી જે લાસ્ટ નીકળ્યો છે ને એને એના મનને બહુ સ્ટ્રોંગ રાખવું પડે છે. એને કહેવા માટે એ નથી કે હું હવે આઈઆઈટીમાંથી ટોપ થઈને નીકળ્યો છું, એટલું કે હું આઈઆઈટીમાંથી નીકળ્યો છું અને હું એન્જિનિયર છું. પણ એક વ્યક્તિ છે કે હું બી ગ્રેડની કોલેજ જે બી હોય એ કોલેજનો ટોપર છું, એને બહુ પ્રાઉડથી કહે છે. અને અગર એમાંથી બહાર નીકળી અને આગળ જવાની કોશિશ કરશે ને કદાચ એનો કોન્ફિડન્સ લેવલ બહુ હાઈ હશે અને એમાંથી આગળ નીકળશે. એટલે હું એમ કહીશ કે તમે તમારા વિદ્યાર્થીઓને એ ગ્રેડની કોલેજમાં નાખવા માટે એટલા બધા ફોર્સફુલ ન બનો, કારણ કે એની એક કેપેબિલિટી નથી ત્યાંના પ્રેશરને ઝીલવાની. તમે જેમ જેમ ગ્રેડેડ કોલેજમાં જશો ને ત્યાં આગળ સુપર પ્રેશર હોય છે, કારણ કે ત્યાં આગળ બધા જ એક લેવલના વિદ્યાર્થીઓ હોય છે. એમાંથી જે એક વ્યક્તિ જરા બી ઢીલો પોચો પડ્યો સીધો પાછળ રહી જાય છે. એટલે આપણે આપણા વિદ્યાર્થીના કેલિબર પ્રમાણે એના પ્રમાણેની ભલે સી ગ્રેડની કોલેજ હોય પણ એ કોલેજમાં અગર ટોપ આવશે ને એને એમ લાગશે કે હું કોલેજમાં ફર્સ્ટ આવ્યો છું, અને એ ફર્સ્ટ આવ્યા પ્રમાણેના કોન્ફિડન્સ લેવલ જે લાઈફમાં બહુ આગળ નીકળી જશે. એટલે હું તમને કહીશ, અને મેં મારી ઘણી બધી કોલેજો એટલે મેં છે ને મારી લાઈફમાં એવા એવા કોલેજોમાં ભણાવ્યું છે ને કે મને ખબર પડે કે એ વિદ્યાર્થીઓ કોણ છે. હું આમાંથી એક ગ્રેટ કોલેજનો અહીંયા એક એક્ઝામ્પલ લઈશ. હું ચેમ્બુરની છે ને એક ગ્રેટ કોલેજમાં હું ભણાવવા જતો હતો, બીએમએસમાં, ચેમ્બુર સ્ટેશનની અરાઉન્ડ 10 મિનિટના વોકિંગ ડિસ્ટન્સ ઉપર છે. એમાં એક છોકરી આવતી હતી જે ગોવંડીની ઝૂંપડપટ્ટીમાં રહેતી હતી. 4-5 ભાઈ બહેન હતા, એનો બાપ હતો દારૂડિયો હતો અને એની મા હતી, એ બધા નાના મોટા કામ કરતી. આઈ ઓલવેઝ ટેક ફર્સ્ટ લેક્ચર ઓફ માય કોલેજ, એટલે હું સવારના 8 વાગ્યાનું લેક્ચર લઉં તો એ હંમેશા 8:30 વાગે. હું એને હંમેશા કહું કે તું 8:30 વાગે શું કામ આવે છે જયારે 8 વાગ્યાનું લેક્ચર છે? તને ખબર એ કે નહીં ક્યારે. એક વાર છે ને મેં એને ક્લાસમાંથી બહાર કાઢી નાખી. મેં કહ્યું નો, આઈ ડોન્ટ અલાઉ બીકોઝ આઈ વોન્ટ ડિસિપ્લિન. પછી જેને બીજા એક વિદ્યાર્થીએ કીધું, સર વો જોબ કરતી ઇસકે લીએ ઓર નાઇટ શિફ્ટ મેં કામ કરતી ઇસકે લીએ વો લેટ આતી. તો મેં ઓલીને કીધું કે તને આપ કેવા મને તને શું પ્રોબ્લેમ થતો હતો? તો કે સર અભી મેં કામ કરતી હું એસા બોલુંગી તો ફિર કેસે ચલેગા. તો મેં કહ્યું જરૂરી છે એટલા માટે તું કામ કરે છે, વી આર પ્રાઉડ ઓફ યુ કે તું કામ કરે છે. અને પછી જયારે મેં એને અલાવ કરવાનું કીધું, મેં કહ્યું ઠીક છે 8:30 છે, ઓકે ફાઇન વી સ્ટાર્ટ અવર ક્લાસ 8:30 ઓનલી. મેં કોલેજ પાસેથી પરમિશન લીધી ફોર ધીસ સ્ટુડન્ટ, વાય શી વોઝ અ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ. અને એનું મેં ફર્સ્ટ અને સેકન્ડ ઇયરનો રેકોર્ડ જોઈ, કોલેજમાં ફર્સ્ટ આવતી હતી. મેં કહ્યું ફાઇન, એના માટે 1/2 કલાક તો આપણે પાછળ રાખો જ રહ્યો. અને મેં મારા બધા જ પ્રોફેસરોને કીધું કે આ છોકરી છે બહુ સારી છે, તો કે આપણે આપણો ફર્સ્ટ લેક્ચરનો ટાઈમિંગ જ 8:30 કરી નાખ્યો હતો અને એ કોલેજમાં મેં ફક્ત એક વ્યક્તિ માટે એ કોલેજનો ટાઈમિંગ 8:30 કરાવી નાખેલો સો દેટ શી કેન એન્ટર ઇન ધ ક્લાસ સો નાઇસલી અને એ કોલેજમાં ફર્સ્ટ આવે. એ વર્ષે બી એ કોલેજમાં ફર્સ્ટ આવે અને HSBCના કોલ સેન્ટરમાં કામ કરતી હતી. એટલી ધગસવાળી છોકરી હતી. નેક્સ્ટ 3 વર્ષમાં એ કોલ સેન્ટરની હેડ બની અને પછી મને અરાઉન્ડ 9 વર્ષ રહીને એક વખતે મને એણે ફોન કર્યો કે સર આપને જો રીતે મુજ પે ધ્યાન દિયા થા ઓર જો રીતે આપને વો આપકા 8:30 કા ટાઈમિંગ દેખા થા તો વો સબ ચીઝે મેને ભી મેરે કલીગ્સ કે અંદર દેખી જો અચ્છે હૈ ઉસકે લિયે મેને કાફી ચેન્જીસ લાઈ મેરે લાઈફ કે અંદર મેરે કોલેજ મેરે ઓફિસ કે વર્કિંગ કે અંદર મેને ઉનકે લિયે ટાઈમિંગ મેં એડજસ્ટમેન્ટ ભી કિયે ક્યોંકિ આપને કિયે થે ઓર ઉસકે બાદ મેં જો જો મેને કિયા વો મેને ઉપર વાલો સે ઝઘડે કર કર કે ભી મેને ઉનકે લિયે સબ કિયા ક્યોંકિ આપને ભી ઝઘડા કિયા થા લેકિન યે સબ કરતે કરતે સામને વાલો કો એસા લગા કે નહીં યે લડકી મેં કુછ 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 એમ કહીએ ને કે કુછ હૈ એમ કરીને 9 વર્ષ રહીને એને આખા મુંબઈમાં જે એના 9 કોલ સેન્ટરો હતા એ બધાની એને હેડ બનાવવામાં આવેલી. તમે સમજી શકો છો કે એક ઝૂંપડપટ્ટીમાં રહેનાર વ્યક્તિ કેટલા હાયર લેવલ સુધી જઈ શકે છે, કારણ કે એની પાસે કરેજ હતું, એની પાસે કોઈ ગ્રેટ કોલેજની ડિગ્રી ન હતી પણ એમાંથી એણે એક લર્નિંગ લીધેલું અને એ લર્નિંગમાંથી આટલા મોટા લેવલ ઉપર પહોંચી. એની સેલરી હું તમને અહીંયા કહીશ ને, અડધા લોકો ફેન્ટ થઈ જશે, એટલી ગ્રેટ સેલરી હતી કે જે તમે એમ કહીએ ને કે સુપર ગ્રેટ સેલરી. એમ કહીએ ને કે અત્યારે જે આઈઆઈએમમાંથી નીકળે છે ને એ લોકોને પણ એટલી સેલરીઓ નથી મળતી જે આ છોકરીને મળતી હતી. એટલે આવા તો મારી પાસે એટલા બધા એક્ઝામ્પલો છે. એટલે મેં
આટલા લેવલની કોલેજને બી ભણાવ્યું છે અને પછી મુંબઈની સૌથી એ ગ્રેડની કોલેજો હોય, ભારતની એ ગ્રેડની કોલેજ હોય, ત્યાં બી ભણાવ્યું છે. એટલે મેં ત્યાંના બધા સ્ટુડન્ટોની અંદરની બધી જ મેં ક્વોલિટીઝ જોઈ છે. એટલે આ ક્વોલિટીમાં તું એટલું કહીશ કે દરેક લેવલની કોલેજમાં બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હોય જ છે. એટલે તમારા વિદ્યાર્થીને, તમારા સંતાનને એ કોલેજના બ્રિલિયન્ટ સ્ટુડન્ટની કેટેગરીમાં ફિટ થાય એ કોલેજમાં જ મૂકજો. એમ ન થાય કે ગ્રેટ કોલેજનો એ લાસ્ટ બેન્ચર બનીને રહે. નો, ધીસ ઇઝ નોટ ગુડ. તમે જ્યાં પણ જાઓ ત્યાં તમે ટોપ 10માં હોવા જોઈએ, એ રીતે જ તમારે જવું જોઈએ. અગર યુએસની અંદર 1600 કોલેજો છે તો એમ જરૂરી નથી કે બધા હાવર્ડમાં જાય છે. 1600મી કોલેજમાં બી યુએસનો એક વિદ્યાર્થી જાય છે અને કદાચ એમાંથી એ અમેરિકાનો સૌથી મોટો બિઝનેસમેન બી બન્યો જ હશે. એમ ભારતની અંદર આપણે જોયું છે એવા એવા વ્યક્તિઓ બિઝનેસમેન બન્યા છે કે જેની વિશે આપણને એમની ડિગ્રીઓ વિશે ખબર જ નથી. એક ગ્રેટ વ્યક્તિનું તમને અહીંયા એક્ઝામ્પલ આપીશ, કદાચ આનાથી વધારે બેટર એક્ઝામ્પલ નથી. તમે બધા દિલીપ સંઘવી સાહેબને ઓળખો છો, સનફાર્માના ઓનર. દિલીપ સંઘવી સાહેબની જે બેસિક જે એમનું એજ્યુકેશન છે એ ફક્ત બીકોમ ડિગ્રી જ છે એમની પાસે. એમના એક ગ્રેટ આર્ટિકલમાં, એક ગ્રેટ મેગેઝિને એમનું 8 પેજનું આર્ટિકલ છાપેલું અને મારા હું ક્લાસીસ ચલાવું છું એની અંદર બી મેં જયારે એના વિશે વાત કરેલી, મેં કહ્યું દિલીપ સંઘવી સાહેબ તો ફક્ત સેકન્ડ ક્લાસ બીકોમ જ થયા છે પણ એમના ફેમિલીનો ફાર્માસ્યુટિકલ ડિસ્ટ્રીબ્યુશનનો બિઝનેસ હતો એટલે એમની પાસે એક બેઝ હતું ફાર્માસ્યુટિકલનું અને એમણે એમાંથી મેન્યુફેક્ચરિંગની પ્રોસેસમાં આવ્યા અને એમાંથી આટલી મોટી સનફાર્મા ઊભી થઈ છે. અને આજે હું તમને કહું આ બીકોમ ડિગ્રી હોલ્ડર પાસે એટલું નોલેજ છે કે દુનિયાના સૌથી ગ્રેટ પેટન્ટના એક્સપર્ટ્સ હોય ને, કારણ કે ફાર્મા ઇન્ડસ્ટ્રી આવે એટલે ત્યાં દરેક વસ્તુની પેટન્ટ્સ આવે અને પેટન્ટ્સ માટે એ લોકોને કેટલી બધી વસ્તુઓનું નોલેજ હોવું જોઈએ. એમ કહેવાય છે કે દુનિયાના સૌથી ગ્રેટ પેટન્ટ એક્સપર્ટ્સમાં દિલીપ સંઘવી સાહેબનું નામ છે. એટલે તમે સમજી શકો છો કે તમે તમારું નોલેજને કેટલા લેવલ સુધી ડેવલપ કરી શકો છો. એના માટે કોઈ મેજર ડિગ્રીઓની જરૂરત નથી, તમારી પાસે કરેજ હોવું જોઈએ. એટલે આવા તો કેટલા બધા એક્ઝામ્પલ્સ તમે જ્યારે ગૂગલમાં સર્ચ કરશો ત્યારે ખબર પડશે. તમારા સંતાનને એક જ વસ્તુ કહો, યુ બી ધ બેસ્ટ, ગ્રેટ્સ આર સેકન્ડરી, પણ તું જે પણ કરે છે એને તું ફ્યુચરમાં તું પ્રાઉડથી કહી શકે એવી વાત જરૂર કહેજે. અમે પણ શાઇન એન્કરમાંથી એન્જિનિયરિંગ કર્યું છે તો એના માટે અમે હંમેશા પ્રાઉડ ફીલ કરીએ છીએ કે જે અમારા બાસવા, જે અમારા પ્રિન્સિપલ હતા, એ બાસવાને અમે એટલા બધા હેરાન કરેલા. એને અમે હંમેશા કહેતા હતા કે એમાં અક્કલ જ નથી, ભલે ડૉક્ટર હતા, PhD હતા, એ વ્યક્તિની જે બી ત્યારની પર્સનાલિટી હતી ત્યારે અમને એમ લાગતું હતું કે એ માણસમાં કાંઈ છે જ નહીં. અને એ બાસવા પાસેથી આજે એમ લાગે છે કે જે પણ હતા આજે એ જ ડિગ્રીએ, એ જ કોલેજે આજે અમને આ લેવલ ઉપર લઈ આવ્યા છે. એટલે જે પણ હતા અમારા ટીચરો બધા ગ્રેટ જ હતા, એમણે અમને ઘણું બધું શીખવાડેલું. હવે ત્રીજા વસ્તુ ઉપર જઈએ કે ઘણા બધા વ્યક્તિઓ છે કે જે લોકો ગ્રેજ્યુએશન સુધી પહોંચતા જ નથી અને વચમાં કોઈક ને કોઈક કારણસર ડ્રોપ આઉટ લેવું પડે છે, એમાંથી એ લોકોને એનું એજ્યુકેશન છોડી દેવું પડે છે. છોડી દીધું તો કોઈ પ્રોબ્લેમ નથી, ફ્યુચરમાં બી ભણવા માટે સ્કોપ જ સ્કોપ પડ્યો છે. અગર તમારે ભણવું છે અને નથી બી ભણવા મળતું, પણ તમે એક જુઓ કે તમે તમારા ટાઈમને કેટલો ગ્રેટ યુટિલાઇઝ કરો છો, તમે કેટલું સરસ નોલેજ ક્યાંકથી ભેગું કરો છો, કઈ રીતે તમે તમારી જાતને આ સિસ્ટમની અંદર અત્યારના સૌથી કોમ્પ્લિકેટેડ અને કોમ્પ્લેક્સ સિચ્યુએશનની અંદર કઈ રીતે ઢાળી શકો છો કે ભારતનું કે દુનિયાનું જે અર્થતંત્ર છે એની અંદર ટકવું એટલે બહુ ખતરનાક ખેલ છે. અહીંયા તમારે બહુ જિંદાદિલ રહેવાનું છે, બહુ અલર્ટ રહેવાનું છે, તમારે રોજ બદલતા ચેન્જીસની અંદર તમારે ઢાળવાનું છે તમારી જાતને. અને એમ કહેવાય છે કે 20-30 એટલે કે 2020-2030 જે સમય છે દુનિયાની અંદર સૌથી મોટો ચેન્જ લઈ આવનાર સમય છે. તમારી પાસે ઇલેક્ટ્રિકલ વ્હીકલ આવી જશે, ઉડતી કારો આવી જશે, તમારી પાસે કદાચ ઇંધનમાં તમારે આ બધું જ આ પેટ્રોલ કદાચ 30 સુધીમાં વાપરવાનું બંધ થઈ જશે, તમારા ખાવા પીવાથી કરીને દરેક વસ્તુઓના બધા જ જે સમીકરણો છે બદલી જશે, રહેવાની સ્ટાઇલો બદલી જશે. કારણ કે આ બધી વસ્તુ 20 અને 30 માટે દુનિયાના ગ્રેટ લોકોએ જોયું છે કે આવું થશે જ. અને જ્યારે કોઈક વ્યક્તિઓ આ રીતે જુએ છે તો ડેફિનેટલી એની અંદર કંઈક ને કંઈક ચેન્જીસ આવે છે. એટલે આ જે ચેન્જ છે એની અંદર તમારે જોવાનું છે કે તમે કેવા એડોપ્શનમાં જાઓ છો. યોર ડિગ્રીઝ, યોર નોલેજ બધું જ સાઈડમાં રહી જશે. તમે અત્યારના ટાઈમમાં કેટલા એડોપ્ટિવ છો, કઈ રીતે તમે એને તમારી જાતને એની અંદર બહુ સારી રીતે તમે એમાં ઢાળી શકો છો, લર્ન કરો છો અને તમારી જાતને જેટલું બને એટલું ઇમ્પ્લિમેન્ટ કરો છો. આ બધું કર્યા પછી જ્યારે તમે ઘરે આવો છો તમે ખુશ હોવા જોઈએ. તમે જ્યાં પણ કામ કરો છો યુ શુડ બી ધ હેપીએસ્ટ પર્સન ઓન ધેટ એરિયા. લોકો છે ને તમારી પાસે આવવા જોઈએ, અરે યાર બહુ ટેન્શન હો રહા હૈ, તેરે પાસ આતા હૈ ના સુકૂન મિલતા હૈ. એટલે આજે સુકૂન મિલતા હોય વ્યક્તિ બનવાની રીત છે. અને હું કહું કે હું દુનિયામાં એક એવો વ્યક્તિ છું, કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે કે જ્યાં પણ જાઓ, જે કંપનીમાં જાઓ,
ये पण लोको मने मरे के यार एक अच्छा है तुम मैंने कोई चीज का टेंशन लेता ही नहीं है मेरे को ज्योतिष सीखियो ने 25 वर्ष पहला ने एक वस्तु मने सिखवाड़ी दी थी कि कोई पण वस्तु तुम्हारा हाथ में छे नहीं तो एनो टेंशन लेवाया ज नहीं हां डेफिनेटली आपणे इमोशनल व्यक्तिओ छीए એટલે ક્યારેક કોઈ વસ્તુનો દુઃખ લાગે એ દુઃખને જલ્દીથી એમાંથી બહાર આવવાનો રસ્તો પણ મેં જ્યોતિષમાંથી જોઈ લીધો અને પછી કલર થિયરી શીખ્યો વાસ્તુશાસ્ત્ર શીખ્યો સિગ્નેચર એનાલિસિસ શીખ્યો એટલે કે એવા એટલા બધી વસ્તુઓ શીખી લીધી ને કે મને ખબર પડી કે ભાઈ આ વ્યક્તિની અંદર ક્યાં તકલીફો છે અને એનું હંમેશા ગાઈડ કરું કે તું આમ નહીં ને આમ કરીને તારી લાઈફમાં બહુ ઇઝી રહી જશે અને આ બધી કરવી બહુ જરૂરી છે કારણ કે લાઈફમાં એટલા બધા કોમ્પ્લિકેશન્સ છે ને અને એ કોમ્પ્લિકેશન સાથે લઈને જીવશો ને તો તમે મરી ગયા સમજી લો આ 24 કલાક ઓછા પડશે એમાંથી રસ્તો કાઢવા માટે એટલે જે સામે આવે છે ને ભૂલતા જાઓ છેલ્લે તો બે રોટલી છે મળવાની જ છે ને આપણે તો ગ્રેટ સમાજમાં રહીએ છીએ જ્યારે ક્યાંક તકલીફ પડશે ને તો આપણે સમાજવાળો ઉભો બી રહેશે ને તમને ક્યાંક આગળ ધક્કો બી મારી દેશે એ ધક્કાની સાથે આગળ જવા માટે આપણી પાસે બહુ ગ્રેટ ચીજો હોવી જોઈએ કે આપણી પાસે કરેજ હોવું જોઈએ આપણી પાસે કોઈ પણ જગ્યાએ કામ કરવાની આપણી અંદર દાનત હોવી જોઈએ એટલે દુનિયાનો એક બહુ ગ્રેટ કોટ છે અને લોકોને કહેવામાં આવે છે કે તમે અગર આને અનુસરશો ને તો જ તમે તમારી લાઈફમાં આગળ વધશો એ છે ડિગ્નિટી ઓફ લેબર તમે જે પણ કામ કરો છો ને એમાં ડિગ્નિટી જુઓ એ તમે પેટ્રોલ ભરો કે તમે તબાસિયા ઉચાળો યા તમે કોઈ કંપનીમાં પ્યુન હો કોઈ વાંધો નથી અમે એવા એવા વ્યક્તિઓને જોયા છે કે જે બેસિક લેવલથી ક્યાંના ક્યાં પહોંચ્યા છે આપણે એક એવા એક્ઝામ્પલથી જોઈશું આપણે આપણા ભારતની એક એવી કંપનીના સૌથી ગ્રેટ ચેરમેન નાઇક સાહેબ એમ નાઇક એલએનટી ઓકે લાર્સન એન્ડ ટોબ્રોના જે ચેરમેન હા એ વ્યક્તિ ગુજરાતના એક એવા ગામમાંથી આવે છે ગોધરા અને દાહોદ કદા તમને ખબર છે એ એરિયામાંથી આવે છે એક બેસિક એન્જિનિયરિંગ કર્યા પછી એલએનટી ની અંદર મોટર ડિવિઝનમાં એક બેસિક લેવલ ઉપર એ વ્યક્તિ જોઈન કરેલું અને એ લેવલ ઉપરથી એટલે કે મોટર ડિવિઝનના એક જુનિયર એન્જિનિયરમાંથી આ વ્યક્તિ લાર્સન એન્ડ ટુબ્રોના આગળ ચેરમેન બની શકે છે એશિયાઝ બેસ્ટ ચેરમેનનો એવોર્ડ મળી શકે છે વર્લ્ડ બેસ્ટ એમિનન્ટ પર્સનાલિટીઝની ટોપ 200 ની યાદીમાં કેટલા બધા વર્ષો રહી શકે છે એવા વ્યક્તિ એવા એમ નાઇકને અગર આપણે આપણી લાઈફના અગર એક મોટિવ બનાવીએ તો બી ખબર પડશે કે નીચેથી ઉપર જવામાં કોઈ પ્રોબ્લેમ નથી તમારી પાસે મહેનત કરવું અને ફક્ત મહેનત કરવાની છે પોતાની મળે તમને ઉપર જવા માટેના રસ્તા મળશે આવા તો એટલા બધા એક્ઝામ્પલો છે ભારતની ઇન્ડસ્ટ્રીઓમાં કે લોકો ક્યાંથી ક્યાં પહોંચી ગયા છે અને આ વ્યક્તિ માટે તો એટલી ગ્રેટ વાતો આપણે સાંભળી છે જોઈ છે એ વ્યક્તિની જે મોડસ ઓપરેન્ડી છે કામ કરવાની એમની પોતાની જાતને લોકોની સાથે રાખવાની જે વસ્તુ છે એટલી ગ્રેટ છે અને આ બધી વસ્તુ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે ખબર પડે છે કે બધી વસ્તુઓમાં અને આ એમ નાઇક સાહેબ પાસે બી કઈ આઈઆઈએમ કે આઈઆઈટીની કોઈ ડિગ્રીઓ નથી એક બેસિક લેવલનું એન્જિનિયરિંગ છે પણ આજે ચેરમેન એમિરેટ્સ હા એટલે કે એડવાઇઝરી બોર્ડ ઉપર જે ભલે ચેરમેનશીપ અત્યારે એમણે જ ગયા વર્ષે જ ઓટોમેટિકલી પોતાની રીતે ખાલી કરી અને આજે પણ દુનિયાની લોકો એમ કે એમ નાઇક છે ત્યાં સુધી એલએનટીને કોઈ વાંધો નથી કારણ કે આટલી મોટી 1.5 લાખ કરોડના ટર્નઓવર વાળી કંપની અને આટલા બધા ડિવિઝનોમાં કામ કરતી હોય એ આ નાઇક સાહેબનું જે સ્વપ્ન હતું અને કેટલા બધા વર્ષો ચેરમેન રહેલા આ કંપનીના ને એમણે આ કંપનીને આટલી મોટી બનાવી એ આ નાઇક સાહેબનું જ એક વિઝન છે એટલે જે વ્યક્તિ દાહોદ જેવા ગામમાંથી આવતા હોય અને બહુ ગ્રેટ એજ્યુકેશન ન હોય એન્જિનિયરિંગની એક બેસિક ડિગ્રી હોય એમાંથી આ માણસ આટલો મોટો બની શકતો હોય તો કેમ નહીં આપણો વિદ્યાર્થી ન બની શકે આપણા સંતાનમાં બી એ બધી જ કેપેબિલિટી સમજીને ચાલો અને એક વસ્તુ અહીંયા કહીશ કે જિંદગીમાં સક્સેસને સમજવું બહુ ડિફિકલ્ટ છે સક્સેસની કોઈ ડેફિનેશન જ નથી એમ કહીને ચાલીએ સક્સેસ તમે આજે બી છો એ બી તમે સક્સેસફુલ છો કાલે બી હશો એ બી સક્સેસફુલ હશો અને પરમ દિવસે હશો એ બી સક્સેસફુલ જ હશો એટલે જ્યારે પણ તમે સક્સેસની ડેફિનેશન ઉપર જાઓ ત્યારે ક્યારે પણ એમ નહીં જુઓ કે મારી પાસે આ નથી મારી પાસે ઓલું નથી મારી પાસે આ તો કમી છે આટલું તો મારી પાસે હોવું જ જોઈએ ડોન્ટ ડુ ધીસ તમારી પાસે બે વખત ખાવા માટે છે એ બી ઘણું છે કારણ કે આખી દુનિયામાં 28% લોકો પાસે બે ટાઈમ જમવાનું બી નથી મળતું અને દુનિયાની 70% પોપ્યુલેશન એક એવા બેસિક થોટમાં રહે છે કે એ ફક્ત પોતાનું ઘર જ ચલાવે છે એના કરતાં અગર તમે સારા છો તો એમ સમજીને ચાલો કે તમારી પાસે તો ઘણું બધું છે અને અગર નથી તો તમે એટલું જરૂર મેળવો અને પછી જ્યારે તમારી પાસે એનાથી વધારે આવે તો થોડુંક કોઈક ને કોઈક રીતે લોકોને પાછી આપવાની કોશિશ કરો
હું ક્યારે બી એમ નહીં કહું તમે પૈસાનું દાન આપો, હું તમને એવું બી નહીં કહું કે તમે તમે કઈ પણ લોકોને વસ્તુ આપો, હું તમને કહીશ કે તમે થોડો સમય આપો, ફક્ત કોઈકને એક વ્યક્તિને ખુશ કરવા માટેનો સમય બી આપી દેશો ને તો બી ઘણું છે, કારણ કે એ વ્યક્તિની ખુશી કદાચ બીજા 5 જણા સુધી પહોંચશે અને એ 5 જણાની ખુશી કદાચ બીજા 5 જણા સાથે પહોંચશે. એટલે તમે એક વ્યક્તિ અગર આ દુનિયામાં 15 વ્યક્તિઓને ખુશ કરવા માટે પણ નિમિત્ત બની ગયા તો ગ્રેટ છે. એટલે હું અહીંયા એક જ વસ્તુ કહીશ કે તમારા સંતાનોની અંદર એક ગ્રેટ વ્યક્તિત્વ કેળવવા માટે ક્યાંય મોકલવાની જરૂરત નથી. કોઈ પર્સનાલિટી ડેવલપમેન્ટ ક્લાસ એનો કેટલો ઉદ્ધાર કરશે મને ખબર નથી. એવા તો કેટલા ક્લાસીસ અમે કરી ચૂક્યા છીએ અને એમાંથી કેટલા લોકો કેટલું મેળવ્યું છે અને કેટલાએ શું ગુમાવ્યું છે બધું મને ખબર છે. મારા સ્ટુડન્ટોમાં હું જોઉં છું એક જ ક્લાસમાં અમે ડાયસ ઉપર ઉભા રહીને એક જ લેક્ચર સામે 60 વિદ્યાર્થીને આપીએ છીએ. શું 60-એ 60 વિદ્યાર્થી અમને સેમ રીતે ગ્રાસ્પ કરે છે? ક્યારે બી નહીં. દરેક વ્યક્તિઓની અમને ગ્રાસ્પ કરવાની રીત અલગ હોય છે. એટલે એમાંથી એક વ્યક્તિ બહુ ગ્રેટ ફર્સ્ટ આવે છે અને એક વ્યક્તિ કદાચ ફેલ બી થાય છે યા લાસ્ટ આવે છે. એમાં ન અમારી એજ્યુકેશનની અમને ડિલિવર કરવાની અમારામાં કોઈ ક્ષમતા નથી એવું નથી, પણ એનું ગ્રાસ્પિંગ જ એટલું છે તો એમાં હું કાંઈ નથી કરી શકતો. એટલે એવા જે લેસ ગ્રાસ્પિંગ વાળા વ્યક્તિઓ છે તો એની પાસે બીજી કેપેબિલિટીઓ છે. એ અગર ભણવામાં સારા નથી તો કદાચ એ સારા એથ્લેટ્સ બની શકે, સારા સ્પોર્ટ્સમેન હશે, એમની પાસે બીજી કેટલી બધી કેપેબિલિટીઝ હશે, સારા બિઝનેસમેન કદાચ ફ્યુચરમાં થઈ શકવાના હશે, પણ એને ભણવું નથી, નથી તો નથી, કાંઈ નહીં. તમારે જરૂર મહેનત કરવી રહી, પણ એના ઉપર એટલો ફોર્સ બી નહીં કરો કે એ માણસને દરેક વસ્તુમાંથી અભાવ થઈ જાય અને પછી જિંદગીમાં કાંઈ પણ ન કરે. એટલે દરેક વસ્તુને દરેક લેવલ ઉપર તમારે જોવાની જરૂરત છે અને એ જે જોવાની જરૂરત છે એની સાથે જ તમારે આગળ જવું પડશે. અને આ જે આગળ જોવાની જે આખી થોટ છે એની અંદર હું 2-3 વસ્તુ બીજી એડ કરીશ કે જ્યારે એક વ્યક્તિને સક્સેસ મળે છે એમાંથી તમારે 2 વસ્તુઓને તમારા વિદ્યાર્થીઓને કે એક વ્યક્તિ તરીકે તમે પેરેન્ટ્સને બી જોવાનું છે કે આર યુ હેપી, આર યુ ફીલિંગ યોર સેલ્ફ હેપી, તમે તમારી જાતને જે છે એમાં ખુશ રહેવા માગો છો, અને જે નથી જે આપણા કરતા જે સક્સેસફુલ લોકો છે એમાંથી તમે કંઈ લર્ન કરવા માગો છો. એ લર્ન જ કરવાનું છે, એનો એમ કે ને કે દુર્ભાવ નથી રાખવાનો કે ભાઈ મારી પાસે આ નથી એટલે મારી પાસે કમી છે. નથી એટલે નથી, વાંધો નહીં, ચલો એને મેળવવાની કોશિશ કરીએ. અને કોશિશ કરતા કરતા મેળવ્યું તો પછી એનાથી આગળ વાળો બી મળી જશે, પછી હજી એનાથી આગળ વાળો પણ મળશે. હું ક્યાંય નહીં કહું કે તમારી પાસે ઇન્સ્પિરેશન ન હોવી જોઈએ, તમારી પાસે કોઈ એક મોટિવ ન હોવો જોઈએ, તમારી પાસે બધું હોવું જોઈએ, પણ જે છો એમાં તમે ખુશ હોવા જોઈએ તો કમ્પલસરી છે. અગર ખુશ નહીં રહો ને તો તમને જે મળવાનું છે એમાં પણ તમને અભાવ જ રહેશે અને તમે આખી જિંદગી બસ ફક્ત દોડ્યા જ કરશો. અને દોડતા 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 તમે કોઈનું ધ્યાન નહીં રાખો, ન પોતાનું રાખશો, તમારા કુટુંબનું રાખશો, ન તમારા સંતાનોનું રાખશો, તમારા મા બાપનું રાખશો, કોઈનું જ નહીં રાખો. એટલે જ્યારે પણ આ જિંદગી જીવવાની છે તમારા સંતાનોની અંદર જે પણ પ્રેરણાઓ આપવાની છે એ પ્રેરણાઓને સૌથી પહેલાં પોતાની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવાની કોશિશ કરો. કારણ કે એમ કહેવાય છે કે તમારી આજુબાજુમાં સરાઉન્ડિંગમાં જે પણ હોય એ વસ્તુ ઓટોમેટિક એ સરાઉન્ડિંગને મળતી જાય છે. અગર પોઝિટિવ સરાઉન્ડિંગ છે તો એ આજુબાજુના સરાઉન્ડિંગમાં પોઝિટિવ મળે છે. જેમ અત્યારે આપણને આઇસોલેશનમાં શું કામ રાખવામાં આવે છે કે જે વાયરસ છે વધારે ફેલાય નહીં, એટલે કે સરાઉન્ડિંગમાં નથી તો આપણી પાસે નહીં આવે, અગર સરાઉન્ડિંગમાં હશે તો આપણી પાસે આવવાનો છે. એટલે દરેક જે વસ્તુ છે એ સરાઉન્ડિંગની છે. એટલે સરાઉન્ડિંગમાં પોઝિટિવિટી હશે બધું પોઝિટિવ આવશે, સરાઉન્ડિંગમાં નેગેટિવિટી હશે તો બધું નેગેટિવ આવશે. એટલે હું તમને અહીંયા એટલી જ વસ્તુ કહીશ, બી પોઝિટિવ, કીપ યોર સેલ્ફ પોઝિટિવ, that positivity will go to your kids, your parents, your friends, your neighbors and the people associated with you. એટલે હું લાસ્ટ હવે 3 મિનિટ અને 5 મિનિટ મારી પાસે છે, અહીંયા હું સમ અપ કરીશ કે એક એજ્યુકેશન સિસ્ટમ, એ સિસ્ટમ એક નાના બાળકને રમત રમતા રમતા ઘણી બધી વસ્તુઓ શીખવાડે છે. એમાં તમે તમારા સંતાનોને અબાકસ શીખવાડવા મોકલાવો કે ન મોકલાવો એની કાંઈ જરૂરત નથી, કારણ કે આટલી બધી કોમ્પ્લિકેશન લાઈફમાં મેથ્સની પાછળથી પણ બહુ એટલી બધી બહુ ઓછા લોકોને, એટલે કે 99% લોકોને એટલી જરૂરત પડવાની જ નથી. એના પાસે પ્લસ માઇનસ ગુણાકાર અને ભાગાકાર આવડતો હશે તો એ ઘણું છે. અમે બી ઇન્ટિગ્રેશન, ડેરિવેટિવ્સ આ તે બધું શીખ્યા, પણ એ ક્યાં કામ આવે છે, ક્યાં રિસર્ચ થવાનું છે, ક્યાં આગળ ઘણી મોટી મોટી ફોર્મ્યુલાઓ આવે છે ત્યાં આગળ. એટલે હવે તમારા સંતાનની અંદર એ ટાઈપની કેપેબિલિટી હોય તો જ તમારે આવા બધા કોમ્પ્લિકેશન્સમાં નાખવાના, અધરવાઇઝ એને શાંતિથી જીવવા દો. એને કહો કે ભાઈ તું રોડ ઉપર જા, મસ્ત બેટબોલ રમ,
અને કોઈ ગાડીનો કાચ તોડ અને તોડ્યા પછી ઓલા ગાડીવાળાના ઘરે સીધો ઉડીને જા અને કે મેં તમારી ગાડીનો કાચ તોડી નાખ્યો છે અને આઈ એમ વેરી સોરી, મોટો થઈશ ત્યારે તમારી ગાડીના કાચના પૈસા ભરી આપીશ. એની અંદર એવા બધા થોટ કેળવો એને કહો કે તારે છે ને તારાથી કોઈ તકલીફ થઈ, નુકસાની થઈ તો એને કઈ રીતે લોકોની સામે રાખવાની છે, એને છુપાવવાની નથી. તમારી ઘરની અંદર પણ એને કઈ તોડફોડ કરી છે તો એને કહેવાનું કે ભાઈ મારી પાસે આવીને કહી દેવાનું કે મેં આ તોડફોડ કરી છે, ફાઈન. અને એને કરવા દો તો એને ખબર પડશે કે આ બીજી વખત ન કરાય અને એ વસ્તુને લાઈફમાં બીજી વખત ક્યારે બી નહીં કરે. પણ લાઈફમાં એક વખત એ વસ્તુ કરવાની જરૂરત છે. મારા એક ગ્રેટ પ્રોફેસરે બહુ સરસ વાત કીધેલી. હું જ્યારે ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીમાં ભણતો હતો અને પછી મલેશિયન કેમ્પસમાં જ્યારે મને ટ્રાન્સફર કરવામાં આવેલો તો અમારા પ્રોફેસર હતા સેલ્વનાથન, એ વર્લ્ડ બેંકમાં કામ કરેલું, IMF સાથે કામ કરેલું. દર શનિવારે છે ને અમને એમના ઘરે લઈ જાય, મોટા બંગલોમાં રહે અને એમની પાસે એમનો વાઇન રૂમ અને બાર રૂમ જુઓ ને એની અંદર હજારો બોટલો બધી જૂની જૂની ભરેલી, આટલા બધા પૈસા એ વ્યક્તિ પાસે, અમને ફ્રીમાં રાખે, જે પીવું એ પીઓ. મને કે તું કેમ પીતો નથી, મેં કહ્યું ભાઈ એક એક વસ્તુ કઈ કઈ ટેસ્ટ કરી છે, આ વાઇન બી ટેસ્ટ કરી, આ બી કર્યું, પણ નથી ભાવતું. ગુડ, યુ ટેસ્ટેડ ના, એટલે હવે તને લાઈફમાં એની વ્યક્તિ એની પાછળ ભાગવાનો તને મન જ નહીં થાય. અમારા ઘણા બધા ફ્રેન્ડ્સ હતા જે ચાઇનીઝ ફ્રેન્ડ્સ હતા, એ પીવાના માસ્ટરો. એક અમારી કેનેડિયન ફ્રેન્ડ હતી જુડિત પણ પીએ નહીં, ફક્ત એમ કહીએ ને કે રેડ કલરની વાઇન આવે ને એ જ પીએ. તો એક વખત એક ગ્લાસ લઈને મારી સામે બેઠી હતી તો મને કહે કે રેડ વાઇન, મેં કહે આ સારી છે, મેં ટેસ્ટ કરી છે એક વખત, ધીસ ઇઝ ડિફરન્ટ, એટલીસ્ટ ઇટ્સ રેડ વાઇન, મે બી અ ડિફરન્ટ બ્રાન્ડ, મે બી ઇટ વિલ ટેસ્ટ 1% ડિફરન્ટ, યા ઇટ ઇઝ ટ્રુ, કે યુ ડોન્ટ વોન્ટ નો ફાઇન, કે આઈ વિલ નોટ ફોર્સ યુ, બટ યુ ટેસ્ટ ઇટ. એટલે આમ કહે ને કે ક્યાં એવું નથી કે તમારે એ લોકો સાથે છો એટલે તમારે એના જેવું બનવાની જરૂરત છે, નો, નેવર. અને હું તમને કહું કે હું જ્યારે ત્યાં આગળ ભણતો હતો આઈ વોઝ ધ ઓનલી વેજીટેરિયન પર્સન ઇન માય એન્ટાયર ક્લાસ. તો તાજની જે અમારી જે હોટેલ હતી કોલાલમપુરની, એમાંથી મારા માટે બપોરનું ટિફિન આવે, અમારી જે કોલેજનો ક્લાસ ચાલતો હોય 28 દિવસનો ત્યારે, અને એટલું મોટું ટિફિન ભરીને આવે ને તો મારા બધા વિદ્યાર્થીઓ મારા કે રશેશ હાઉ મચ યુ વોન્ટ, એ તું તારે જોઈએ ને એટલું તું કાઢી લે. પછી મારા બધા પાપડ ખાઈ જાય, મારી દાળ ખાઈ જાય, ભાત ખાઈ જાય, મારા શાક ખાઈ જાય. તો એમને કહું કે તમને આટલું વેજીટેરિયન ભાવે છે તો વાય નોટ વન ડે વી ગો ધેર. તો એક વખત હું બધા લોકોને તાજના અમારે એમાં ગયો હતો ત્યારે મારા કિચન વાળાને કીધું કે હું કે આઈ નો વી આર સેન્ડિંગ યુ ટિફિન એવરી ડે ઇન ધ આફ્ટરનૂન. મેં કહ્યું મારા બધા ફ્રેન્ડ્સ આવ્યા છે કે ફાઇન છે કે આઈ સર્વ યુ ધ ફેન્ટાસ્ટિક પ્યોર વેજ ફૂડ. અને મેં કહ્યું કોઈ ઇન્ડિયાથી નવો કુક આવ્યો હોય તો એને કહો કે એની સ્પેશિયાલિટી મોકલાવે. કે હા પંજાબી કુક આવ્યો છે તો એણે આખી પંજાબી ડિશ અમારા ટેબલ્સ ઉપર મોકલાવી. અને છેલ્લે બિલ કેટલું આપ્યું ખબર છે? 20 રિંગિટ પર ટેબલ. મેં કહ્યું કેમ? કે યાર તને જે ખવડાવવાની મજા છે ને કંઈક અલગ જ છે. તો કે અહીંયા તો કે કંઈક બિલ કરવું પડે એટલા માટે જ કર્યું છે. મારા બધા ફ્રેન્ડ્સ એટલા ખુશ થઈ ગયેલા વેજીટેરિયન ખાઈને, યાર બહુ ટેસ્ટી છે, આટલી બધી વેરાયટી. મેં કહ્યું વેજીટેરિયનમાં એટલી વેરાયટીઓ છે ને કે તમારા નોનવેજમાં બી નહીં મળે. એટલે મેં જે રીતે મારા આખું એજ્યુકેશનના ટાઈમે પણ મારા ફ્રેન્ડ્સને મેં એન્જોય કર્યા છે અને મારા થકી મારા ફ્રેન્ડ્સમાં બી એટલા બધા આજે બી અમે જ્યારે ભેગા થઈએ, મળીએ, વાતો કરીએ ત્યારે ભલે 5 વર્ષે એક વખત 10 મિનિટ વાત કરીએ પણ આજે 25 વર્ષ 20 વર્ષ રહીને પણ એમ કહીએ કે નો વી આર ગ્રેટ ફ્રેન્ડ્સ. એટલે જિંદગીમાં જે ડિસ્ટન્સ છે ને એને બી બહુ મહત્વ આપવાનું છે. લાઈફમાં ડિસ્ટન્સ છે ને બહુ ગ્રેટ વાતો આપણને શીખવાડે છે. અને આ બધી વસ્તુઓ જે છે એ વિદ્યાર્થી કાળમાં અને એના પછીના કાળમાં જે રીતે શીખ્યા એને ઇમ્પ્લિમેન્ટ કરી અને એમાંથી જે વસ્તુઓ સારી લાગી પોતાની પાસે રાખી, નથી સારી લાગી કદાચ બહુ સારી વસ્તુઓ હશે પણ કરી છે કદાચ આપણા માઇન્ડમાં ફિટ નથી થઈ, નથી પણ લીધી, એ બી ઘણું મિસ થઈ ગયું હશે. એટલે લાઈફમાં ઘણું બધું શીખવાનું છે, પોઝિટિવ રહેવાનું છે અને આપણે આપણા સંતાનોને ગ્રેટ વ્યક્તિત્વ બનાવવા માટે એમને એમની રીતે જીવવા દેવાના છે વિથ લિમિટેશન્સ. એમ કહેવાય છે કે એવરી સક્સેસ હેઝ ગોટ લિમિટેશન્સ. એટલે તમારે બધાએ તમારી જાતને હંમેશા એક લિમિટેશનની અંદર બાંધીને રાખવાનું છે. કારણ કે એમ કહેવાય છે કે વન સ્મોલ ફિયર મેક્સ બિગ ડિફરન્સ. એટલે એક નાનો ફિયર લાઈફની અંદર હંમેશા રાખવો જોઈએ અને એ ફિયરથી જ એક માણસ છે હંમેશા સક્સેસફુલ થાય છે. મને લાગે છે કે હવે 8 વાગ્યા છે, આપણે પ્રોપરલી 1 કલાકનું સેશન લીધું છે અને હવે હું તમને બધાને કહીશ તમારી પાસે 7 ગ્રુપ છે. દરેક ગ્રુપમાં તમારે તમારા સંતાનો વિશે કાંઈ પણ ક્વેશ્ચન હોય, મને લાગે છે કે તમારી પાસે ક્વેશ્ચન ન હોવો જોઈએ, બીકોઝ આ લર્નિંગ પ્રોસેસ છે.
મેં તો કદાચ મેં જેટલું વાંચ્યું છે હું મેં મારી લાઈફમાં શીખ્યો છું એનો કાંઈ પોઈન્ટની પાછળ 10-20-50 ઝીરો નાખ્યો એના પછી એક નાખીએ ને એવું કાંઈક તમને આપ્યું છે તમારી પાસે તો આનાથી બી વધારે કાંઈક વસ્તુઓ આવશે લાઈફની અંદર તમે એમાંથી જરૂર શીખજો અને એમાંથી ઇમ્પ્લિમેન્ટ કરવાની કોશિશ કરજો અને ગ્રેટ વ્યક્તિઓ બનજો એટલે જ્યારે મરીએ ને ત્યારે એટલીસ્ટ એ વસ્તુ થાય કે જે ચાર લોકો આપણને ઉપાડે છે ને એને એટલું લાગવું જોઈએ કે કોઈક સારા માણસને ઉપાડ્યો છે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ વેરી મચ બીંગ પાર્ટ ઓફ ધીસ ગ્રેટ સેમિનાર બહુ સારા ઓડિયન્સ તમે રહ્યા હશો અને આમાંથી તમને કંઈક એકાદ વસ્તુ પણ કામની લાગે તો જરૂર તમે તમારી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરજો અને આવતીકાલ માટે બી હું એક બહુ સરસ વાત તમને કહી દઉં આવતીકાલે બહુ એક ગ્રેટ સ્પીકર છે આપણી પાસે એના વિશેની બી હું તમને અહીંયા જાહેરાત ઊંચ કરી દઉં છું કારણ કે છેલ્લે આ ગ્રુપની અંદર ઘણી બધી વસ્તુઓ અમે લોકો બધા ભેગા થઈને જ કરીએ છીએ તો એ કહું છું ડૉક્ટર કૃતિ કાલે એક બહુ ગ્રેટ વસ્તુ તમારી સામે રાખશે એક એવા વિદ્યાર્થીઓ વિશે એક એવા સંતાનો વિશે કે જેની અંદર કોઈ ડિસેબિલિટી હોય કોઈકને કોઈ તકલીફ છે કોઈને લર્નિંગ ડિસેબિલિટી છે કોઈક મેન્ટલ બ્લોક્સ છે કોઈ મેન્ટલી રિટાર્ડેડ છે આવા તો કેટલા બધા મેડિકલમાં ટર્મિનોલોજીઓ છે એના વિશે ડૉક્ટર કૃતિ કાલે બહુ તમને સારી વસ્તુઓ કહેશે અને કદાચ આ છે ને લાઈફ ચેન્જિંગ સેમિનાર હશે આવતીકાલનો તો તમારી આજુબાજુમાં એવા એવા વિદ્યાર્થીઓ હોય કે જ્યાં થોડીક તમને તકલીફ લાગતી હોય એમના મા બાપોને જરૂર કહેજો કે આ સેમિનાર જરૂર સાંભળે બીકોઝ શી ઇઝ હેવિંગ સચ અ ગ્રેટ એક્સપિરિયન્સ અને એની ક્વોલિટી એક જ છે કે 0-6 યર્સના બચ્ચાઓ ઉપર કામ કરે છે દેટ મીન્સ એ ન્યૂ બોર્નથી કરીને સૌથી યંગ બચ્ચાઓ ઉપર કામ કરે છે એટલે એની પાસે ઘણી બધી ડિટેલિંગ છે તમને કહેવા માટે એટલે આટલી વસ્તુઓ સાથે હું અહીંયા આજનો સેમિનાર અહીંયા હું પૂરો કરું છું થેન્ક યુ વેરી મચ બીંગ અ ગ્રેટ ઓડિયન્સ એન્ડ ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ ગીવ સમથિંગ અબાઉટ ધ કરિયર ઓફ અ ગ્રેટ ચાઇલ્ડ એક વ્યક્તિ છે એક ચાઇલ્ડ છે બહુ ગ્રેટ જ હોય છે આપણે એને બહુ ગ્રેટ બનાવવાની એક કોશિશ કરવાની છે થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ થેન્ક યુ વેરી મચ હેલો જય અપ ટુ યુ હેલો રશેશ સર ક્વેશ્ચન્સ આવ્યા છે YouTube પર ઓકે સો કેન વી હેવ ઇટ યા શ્યોર શ્યોર આઈ ડોન્ટ માઇન્ડ ઓકે ફર્સ્ટ ક્વેશ્ચન છે ઇફ ધ ચાઇલ્ડ ઇઝ કન્ફ્યુઝડ એન્ડ કાન્ટ ડિસાઇડ વોટ ટુ ડુ ધેન ઓન વોટ કેન વી ડિસાઇડ ઇઝ ધ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇઝ રિલાયબલ સી એપ્ટિટ્યુડ ટેસ્ટ છે ને એ વ્યક્તિનું ત્યારનું માઇન્ડસેટ જ રીડ કરે છે સેકન્ડલી એપ્ટિટ્યુડ ટેસ્ટના ઘણા બધા લિમિટેશન એક જ છે કે એના જે ક્વેશ્ચન આન્સરો છે એ કદાચ એ રીતે ફોર્મ કરેલા છે કે એક જ ક્વેશ્ચનને અમે અલગ અલગ રીતે બી પૂછીએ છીએ તો અમને એટલા માટે પૂછીએ છીએ કે એ વ્યક્તિને એક રીતે નહીં તો બીજી રીતે ખબર પડે છે પણ હું એટલું કહીશ મારા આટલા બધા વર્ષોના કરિયરમાં એપ્ટિટ્યુડ ટેસ્ટ ઉપર જ ભરોસો રાખવો એ એટલો બધો હું કહીશ કે એ વ્યાજબી નથી એના માટે હું બે વસ્તુ કહીશ અગર તમને લાગે છે ને કે એ વ્યક્તિને કાંઈ પણ તકલીફ પડે છે તો એને એક જ વસ્તુઓ પૂછો કે તારે લાઈફમાં કરવું શું છે એને કાંઈ જ નથી કરવું એવું લાગતું હોય ને તો તમે એને આર્ટ્સની લાઈનમાં નાખશો ને તો શું થશે ખબર છે એની અંદરની એબિલિટીઝ બહુ જલ્દી બહાર આવશે આર્ટ્સ છે ને બહુ મસ્ત લાઈન છે અને દુનિયાના સૌથી ગ્રેટ લીડરો છે ને બધા આર્ટ્સમાંથી જ પેદા થયા છે તમે જેટલા લોકોને તમે આગળ જુઓ ને બધા આર્ટ્સના જ લોકો છે જેટલા સાહિત્યવાળા લેંગ્વેજવાળા ઇકોનોમિસ્ટો બધા આર્ટ્સવાળા લોકો છે એ લોકો છે ને પોતાના બ્રેઇનને ગમે ત્યારે એને વર્કિંગ કરી શકે છે એટલે આર્ટ્સ ઇઝ અ લાઈન વેર યોર કિડ્સ આર વેરી મચ કન્ફ્યુઝ અને તમને એમ લાગતું હોય કે એને નહીં મારે કોમર્સમાં મોકલવું છે એટલે આર્ટ્સ અને કોમર્સ છે ને એ બેસિક લેવલ્સ છે એમાંથી આગળ જવા માટે બી સ્કોપ ઘણા બધા છે સાયન્સ છે ને એના માટે થોડુંક એક છે કે એ ડે વનથી અગર તમારો વિદ્યાર્થી કોઈક લેવલ ઉપર બહુ ફિક્સ રીતે કામ કરી શકતો તો એ સાયન્સમાં વધારે સારું કરી શકશે કારણ કે અહીંયા છે ને આઈધર 100 છે યા સીધું 0 છે વચમાં અહીંયા બહુ જરા ગડબડ છે અરે આર્ટ્સ કોમર્સમાં છે ને એ બેલેન્સ કરી શકશે આરામ એની મોર ક્વેશ્ચન્સ પ્લીઝ યસ વન મોર ક્વેશ્ચન ઇઝ ધેર ઇફ ચાઇલ્ડ ઇઝ પર્ટિક્યુલર ઇન સબ્જેક્ટ હી ઓર શી ઓલરેડી ડિસાઇડેડ ધેર ગોલ હાઉ પેરેન્ટ્સ કેન હેલ્પ ધેમ એટલે હવે સામેવાળા વ્યક્તિએ કોઈક વસ્તુ બહુ સારી રીતે નક્કી કરી લીધી છે કે મારે આ જ કરવું છે તો તમે એ સબ્જેક્ટ ઉપર એની સાથે વધારે ડિટેલિંગમાં જાઓ અને જુઓ કે તમને એ સબ્જેક્ટ વિશે નોલેજ નથી તો એ સબ્જેક્ટ વિશે ગૂગલ ઉપર તો ઘણું બધું નોલેજ પડેલું છે તો એને તમે થોડું ગૂગલ ઉપર તમે સર્ચ કરો યા એની પાસેથી સર્ચ કરાવો એને કહો કે આ અમને હજી સમજ નથી પડતી તું આના ઉપર હજી થોડું વધારે ડિટેલિંગ અમને અપાવીશ
અને એમ કરતા કરતા તમને આ વસ્તુ ઉપર અગર સમય હશે, 5-6 મહિના હશે, તો ડેફિનેટલી તમને એક રસ્તો મળી જશે કે આ વ્યક્તિ આમાંથી શું કરશે. અને ક્યારે પણ જયારે તમારો વિદ્યાર્થી એક વસ્તુ પર બહુ ફિક્સ થયો, એને કહેવાનું અગર તું આ ન કરે તો તું બીજું શું કરી શકીશ, ઇફ યુ ફેલ દેન વોટ. અગર એની પાસે આનો આન્સર હોય ને કે ફેલ થઈશું આ રીતે કરી લઈશ, આઈ વિલ સે લેટ હિમ ઓર હર ગો ઇન ટુ દેટ ફિલ્ડ બીકોઝ શી નોઝ વોટ નેક્સ્ટ. એની મોર ક્વેશ્ચન પ્લીઝ. ઓકે, વન મોર ક્વેશ્ચન ઇઝ ધેર. અધર એક્ઝામ્સ લાઈક IPM, ઓલિમ્પિક, મેન્ટલ મેથ્સ હેલ્પ ધેમ અહેડ ઇન ફ્યુચર. એટલે છે ને આના માટે ટુ ક્વેશ્ચન, ટુ આન્સર્સ. અગર તમે ફોર્સફુલી એને કહો છો આવું બધું કરવા માટે, ધેન આઈ સે નો નોટ ગુડ. અગર એ વ્યક્તિને આવું બધું કરવાની અંદર ખાંખજ છે અને કરવાની ઈચ્છા છે તો જરૂર કરવા. પણ હું એમ નહીં કહું એને ફોર્સફુલી કરો કે તમે કોઈ બી એક્ઝામ એટલે કે કોમ્પિટિટિવ એક્ઝામ છે ને એ બહુ ખતરનાક છે. મેં એવું જોયું છે કે જે વ્યક્તિઓ કોમ્પિટિટિવ એક્ઝામમાં બહુ ઓછા માર્ક્સે પાસ થાય છે ને એને લાઈફમાં એમ જ થાય છે કે હું કાંઈ નહીં કરી શકું. અને એવા લોકો લાઈફમાં ઘણી બધી જગ્યાએ એ લોકો નાસી પાસ થયા છે, એવા ઘણા બધા કેસીસ મેં જોયા છે. કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામનો સૌથી મોટો પ્રોબ્લેમ છે કે એમાં અગર તમે ટોપ 5 એટલે કે 95% યા એના અબાઉ ટોપ 5 આવો ને એના માટે જ આગળ ગ્રેટ સ્કોપ હોય છે, પાછળ નથી હોતા. પછી આ છોકરાઓને એમ લાગે છે કે યા મારી અંદર કોઈ કેપેબિલિટી નથી, પછી એ લોકો પોતાની અંદર નેગેટિવિટી ક્રિએટ કરે છે. તમે જુઓ તમારા સંતાનની અંદર કેટલે લેવલ છે, તો એટલા લેવલમાં એ શું કરી શકે છે, એટલી જ એક્ઝામો સુધી એને લેવા દો. નેક્સ્ટ ક્વેશ્ચન પ્લીઝ. ક્વેશ્ચન્સ હજી 2-3 છે, મારા ખ્યાલથી આપણે ગ્રુપમાં લેશું તો સારું રહેશે. હવે આગળ વાંધો નહીં. સો એની ટાઈમ ગ્રુપની અંદર એક ક્વેશ્ચન હશે તો આપણે એને લઈ લઈશું અને એ લોકોને આપણે ડેફિનેટલી આન્સર મોકલાવી દઈશું. ઓકે, સો થેન્ક્સ રશેશ રામભિયા ફોર ટુડે સેશન, સચ અ વન્ડરફુલ સેશન. મને લાગે છે બધાને તમારું આગળનું જે આગળનું પાથ છે એ બધા પેરેન્ટ્સને ગમ્યું હશે અને એ લોકોને એક નવું વેગ મળ્યું હશે આગળનું વિચારવા માટે. સો વન્સ અગેન થેન્ક્સ રશેશ રામભિયા ફોર સચ અ વન્ડરફુલ સેશન એન્ડ સી યુ ટુમોરો. થેન્ક યુ.